सब्सक्राइब करो आ चैनल ने। आशु, मम्मी ने तुमने पनिश करिया? इतिया टेक मारिस खेची ने। आय योगा सन छे, योगा सन। एकले? आजो, योग साधना नो पुस्तक मने जड़ी छे। गोटिया, आमाथे हूँ रोज एक एक आसन करिस ने, इतले मारी उम्र नो एक एक वर्ष ओछू थसे। हे डैड, वधारे नहीं करता, नितर पाचा गोड़िया मा। गोड़िया मा? मारिस इडियट अबे जो शरीर में गर्माटो लावा माटे पहला उठबेस करवी पड़से समझो बैठक आजे लगभग 500 बैठक करीश केटली 500 यस मीन 500 गणता आवड़से ने हां इंग्लिश में ओके तो शुरू करिए ओके हां કેટલી થઈ ત્રણ ત્રણ સલા તો કેવી રીતે ગણે છે એક બે ત્રણ ઇડિયટ 100 200 300 એવી રીતે ગણ કેટલી થઈ 300 ઓકે કમ ઓન ભાઈ હાથ આપ જરા હે કેટલી થઈ 400 થઈ ને બાકીની 100 કાલે કરીશું ચાલ હવે આ ટુવાલ જમીન પર પાથર જો કેમ સુઈ જવું છે અરે સુઈ નથી જવું ઇડિયટ શીર્ષાસન કરવાનો છું શીર્ષાસન શીર્ષાસન શું એટલે ખબર છે ભાઈ ના જો સાંભળ ગોટિયા આ માથું નીચે રાખીશ અને પગ સ્લોલી ઉપર લઈશ સમજ્યો હા એ પપ્પા હવે આ બધું છોડો હા એરોબિક્સ કરો કરાટે શીખો યા હુ હુ યા એ સલા ડાચું તોડી નાખીશ મારું આ ઉ કરે છે બેસ અહીંયા ને તું આ બધું ક્યાંથી શીખ્યો ટીવી ઉપર છોકરીઓ કરતી હોય ને તારી ભલી થાય તો ટીવી ઉપર છોકરીઓને જુએ છે આવવા દે તારી મમ્મીને આજે કહું છું મમ્મીને તો ખબર છે ઈ પોતે જ કહે છે કે તારા પપ્પા ઉપર ગયો છે પપ્પા ઇડિયટ જેવો ચાલ જો હવે પગ ઉપર થાય એટલે તાબડતોબ તારે પકડી લેવાના સમજો શીર્ષાસન શરૂ કરું છું પકડજે ગોટિયા પગ પકડજે પકડ પગ તો ઊંચા કરો અરે સોરી આ સાલુ ડિફિકલ્ટ છે પકડ ગોટિયા સાલુ પકડ હાય હાય આ શું કરો છો શીર્ષાસન કેમ પગ પર ઉભો રહેવાનો કંટાળો આવ્યો એ ભગવાન કઈ થાકી ગઈ ભાઈ આ વજન ઉચકીને અમર તો બાવડા દુખી ગયા બાવડા દુખી ગયા પહેલવાન જેવી છે ને બાવડા દુખી ગયા અરે પણ તો તારે મજૂર કરી લેવો તો હું તમારી રાહ જોતી હતી આ મજૂરો પણ મુઆ એવા મવાલી થઈ ગયા છે એકને કીધું ભઈલા ઉચકી લે ને 10 રૂપિયા આપીશ તો મને ઉચકવા ગયો વોટ તને ઉચકવા કોણ તો એ માણસ કોણ મને બતાવ છેક ઉચ્ચ પહેલવાન જેવો પહેલવાન જેવો છે તો જવા દે ના ના મવાલીઓ સાથે આપણે ક્યાં બાથાડું આપણું ખરાબ દેખાય ફોરગેટ ઇટ લાવ ચલી શું ખરીદે છે આટલું રોજે રોજ હે ભગવાન રે ગોટિયા હોમવર્ક પૂરું કર્યું ના આવે પપ્પાએ કીધું હોમવર્ક છોડ મને મદદ કર ભગવાન કઈ જાતના બાપ છો તમે ગુજરાતી આ છોકરાને લેસન નથી કરવા દેતા બેસ હમણાં હમણાં બેસ ના હું પપ્પા સાથે નહીં બેસું કેમ યસ્ટરડે મને પકડી લીધો એમને કીધું સાચું બોલ આન્સર કોણે લખાવ્યો
તો મેં કીધું પપ્પા, એમને કીધું હ મને લાગ્યું તો આટલી બધી ભૂલો તું એકલો કરી જ ન શકે. હું એકલો ઉભો રે તારી તો હમણાં ઇડિયટ. સાંભળો, કાલથી તમારા યોગ ફોગના ધતિંગ બંધ. અરે જા જા જા, આજે શું માને તું? 400 બેઠક કરી, 400, એટલો ફ્રેશ લાગે છે ને. અને હવે આવતીકાલે હું ઉત્તાન પાદાસન કરવાનો છું. ભઈ રેવા દો, આસન તમે કરશો ને કમર મારી રહી જશે. તે હું એમ કહું કે રહી રહીને આ ઉંમરે આ બધું કરવાનું શું સૂઝ્યું તમને? જો, યોગ સાધના કરવાથી માણસનું મનોબળ વધે. મનોબળ વધારીને શું ફાયદો? મનોબળ વધે એટલે મગજ શાંત રહે. તને ખબર છે, આજકાલ હું લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરું, લોકો ગમે તેટલા ધક્કા મારે, નહીં મારું મગજ ગરમ થતું જ નથી. બહાર તો મગજ શાંત જ હોય છે, ઘરમાં આવીને જ ગરમ થાવ છો. રેવા દે ચીબાવલી, તું જોયા કરજે, આ મારો ઘૂંટણનો દુખાવો હું પદ્માસન કરીને મટાડવાનો છું. રેવા દો, વધી જશે. એના કરતા ડોક્ટર ત્રિવેદીની ટ્રીટમેન્ટ લો. જુઓ નીચેવાળા રસિકભાઈનો કેવો ઈલાજ કર્યો, એક મહિનામાં ચાલતા થઈ ગયા. એ ડોક્ટર ત્રિવેદીના ઈલાજને લીધે નહીં, એના બિલને લીધે. એ રસિકે બિલ ભરવા માટે સ્કૂટર વેચી દીધું ને, બિચારો ટાટિયા ઘસતો થઈ ગયો. તને ખબર છે, યોગાસનો કરવાથી મારી આંખો પણ સુધરી છે. હા, આંખો સુધરી છે ને નજર બગડી છે. નજર બગડી છે? અરે તું જોયા કર રમીલા, યોગ સાધનામાં હું એક દિવસ એવું નામ કાઢીશ ને, બીબીસી વાળા, સીએનએન વાળા, અલ જઝીરા ચેનલ વાળા મારો ઇન્ટરવ્યુ લેશે. થોડા દિવસ પછી હું છે ને સમાધિનો પ્રયોગ કરવાનો છું. એટલે શું કરશો? જમીનમાં એક મોટો ખાડો ખોદીશ અને એમાં અદબ પલાઠી વાળીને આમ બેસીશ. રેવા દેજો, મુંબઈમાં ગમે ત્યાં ખાડો ખોદશો ને તો અંદરથી મ્યુનિસિપાલિટીના માણસો બહાર આવશે. મ્યુનિસિપાલિટીના માણસો? અને હું એમ કહું, આ તમારાથી ગોટિયાને ન ભણાતો હોય ને તો એક ટ્યુશન ટીચર રાખી લો, ભાઈ મારાથી બધે નહીં પહોંચી વળાય. એ ભાઈ, તારે કશે પહોંચી વળવાની જરૂર નથી, હું બધે પહોંચી વળી સમજી. આ જો આ યોગ સાધનાના પુસ્તકમાં અદ્રશ્ય થવાની કળા પણ બતાવી છે. લે, એ તો તમને પહેલેથી આવડે જ છે, જ્યારે જ્યારે તમારી જરૂર હોય ત્યારે જ તમે અદ્રશ્ય થઈ જાઓ છો. એ ડોબી, અદ્રશ્ય થવાની કળા એટલે પરકાયા પ્રવેશની કળા. એટલે? એટલે બીજાનું રૂપ ધારણ કરવાની શક્તિ. ચાલ મને કહે જો રમીલા, હું કોનું રૂપ ધારણ કરું તો તને ગમે? સામેવાળા સેવંતીભાઈનું. વોટ? સેવંતીભાઈ કેટલા પ્રેમાળ છે, દર મહિને એની બૈરી માટે લેટેસ્ટ દાગીના લાવે છે. હવે દાગીના લાવે છે, સેવંતી સટોડીઓ છે, ચાલો ઉઠી જવાનો છે એક દિવસ. ઉઠી? હા તો હમણાં તમે ઉઠો ને જઈને પસ્તી આપી આવજો. એ રામ, એવા એવા કામો સોંપે છે, પસ્તી આપી આવો. મમ્મી, પપ્પા, શું થયું? કોઈએ માર્યો? અરે ના, મિસ લિરિલ. મિસ લિરિલ? હા, ઓલી લિરિલ સાબુની એડવાઇસ ને, ઓલી હીરોઈન. હા હા, લિરિલ સાબુ વાળી. હા, એનું શું છે? મને બહુ ગમે સાલી, એવી રીતે આમ, એટલે ગમે એટલે આમ. સારી, ઠીક છે, શું છે? શું અહીં આવે છે આપણા ઘરે? અહીંયા ચોટી ગયો વાંદરા નું બચ્ચું. તમારી એ હિરોઈન ને મેં જ આમંત્રણ આપ્યું છે ઘરે આવવાનું. ક્યા બાત હે, આપણી બાજુનો ફ્લેટ એને લીધો. શું કરે શું કરે તું? આ શોભે તને ખબરદાર, એમની સામે આવા આવા કૂદકા નહીં મારતો, ગાંડા નહીં કાઢતો, સમજ્યો? ને તમે પણ, તો નવા પડોશી છે એટલે ઇન્વાઇટ કર્યા છે. વેરી ગુડ, હું જરા કપડાં ચેન્જ કરી લઉં. ઓકે, મોહન. મિસ્ટર પ્રિયા, એટલે કે પ્રિયાનો મિસ્ટર. બેસો ને, બેસો. મોહન, સોરી. તમે અહીંયા બેસો ને, બેસો મોહનભાઈ. છી, ભાઈ નહીં કહેવાનું. હા, મોહન, ફક્ત મોહન. I'm so sorry. Actually, મને શૂટિંગ માંથી આવતો લેટ થઈ ગયો ને, એટલે શૂટિંગ સેનો દો, સેનો દો સિરિયલ નું મને લઈ જશો? ઓ શ્યોર.
much. Ouch. તમારા હસબન્ડ છે ને? હા બોલાવો. કહું છું આવી ગયા છે. જગદીશ, પ્રિયાજી, જગદીશ જરીવાલા. Nice to meet you. Same here, same here, same here. છોડો. ને મળીને પણ આનંદ થયો મોહન ભાઈ. છી, ભાઈ નહીં કહેવાનું. પણ તો મોહન બેન કેવું લાગે? જો, મોહન, ફક્ત મોહન. ઓકે. પ્લીઝ બેઠીએ ને પ્રિયાજી. સિટ 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 સિટ. આપકે સાથ. અરે સોરી મેં. ઓટોગ્રાફ પ્લીઝ. ઓહ શ્યોર. અંકલ. ચોકલેટ લાવ્યો તને. ક્યાં છે? છું કોરે નથી લાવ્યો ચોકલેટ ભાઈ. ચલો ઉતર હવે. કાલે લઈ આવીશ. ઓકે ઓકે. એક નંબર નું તોફાન છે. એકદમ એના પપ્પા પર ગયો છે. નો નો નો, આઈ મસ્ટ સે હી ઇઝ વેરી સ્વીટ જસ્ટ લાઈક મી. ચાલ ચાલ ચાલ, બહાર જા બહાર જા બહાર જા બહાર જા. પ્રિયા જી, જી કેસા લગ રહા હે? ઇધર ફા ગયા? ફા ગયા નહીં મતલબ વો લે ફાવી ગયું એમ. અહીંયા ફાવી ગયું. તમે ગુજરાતીમાં બોલશો તો ચાલશે. નહીં નહીં નહીં, ટીવી સ્ટાર કે સાથ હિન્દી મેં હી અચ્છા લગતા હૈ. બાકી કેવું પડે, સોસાયટી સારી છે, પણ તમારા સિવાય અમે બીજા કોઈની સાથે ઓળખાણ નથી કરી હજુ સુધી. વેરી નાઈસ. અરે એ તો લોટ દળાવવા ઘંટી પર ગઈ હતી ને, ત્યાં તમારા મિસ્ટર મળી ગયા. એમાં એટલે આ લોટ દળાવવાની ઘંટીમાં કામ કરે? નો 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 નો, શું છે ને કે અમારા મોહનને છે ને ખાવાનો બહુ શોખ, એટલે આમ ઘઉં દળાવવા ને બધું કામ કરવા પડે. બધું પોતે જ કરે. એ ના હો. હા હા હો. સોસાયટી તો બહુ સારી છે, પણ એનો રાત વરાત કોઈની જરૂર પડે તો ક્યાં જવાનું? બહુ પ્રોબ્લેમ થઈ જાય. યુ સી. અરે માં પ્રોબ્લેમ શેનો પ્રિયાજી? તમારે અહીંયા જ આવી જવાનું. શું કહો છો? હા હા, અહીંયા જ આવી જવાનું. હું તો કહું છું અડધી રાત્રે આવશો ને તો પણ ચાલશે. શું કહો છો? હા, ગમે ત્યારે આવો ને. સો નાઈસ ઓફ યુ. એકવાર અમારું ઘર સેટ થઈ જાય ને એટલે તમે લોકો પણ આવજો. હા. અરે તમે બોલાવો એટલી જ વાર છે. શું કહો છો? સજોડે આવશું. શું કહો છો? હા સજોડે. ભાભી હું શું કહું છું, ટાઈમ હોય તો આવો ને જરા ઘરે, એટલે કિચન ગોઠવવામાં મદદ થાય. મોહન સોરી. મિસ્ટર જરીવાલા. નહીં, જગદીશ બોલીએ યા તો ફિર જગ્ગુ. પ્યાર સે બેંક મેં લોગ મુજે જગ્ગુ હી કહેતે હૈ. પણ આમ સન્ડે ના તો તમને હોલિડે જ હોય છે ને? સન્ડે ફૂલ ડે હોલિડે. ઓહ, તો પછી મારું નાટક જોવા આવો ને. હે, તમે નાટકમાં પણ કામ કરો છો? આજો ઓલરાઉન્ડર છે. અરે વાહ, ઓલરાઉન્ડર છે. શું નામ શું છે નાટકનું? બેબી એ મારી બાઉન્ડરી. ક્યા બાત હૈ, કેટલું હાઈ ક્લાસ નામ છે. બેબી એ મારી બાઉન્ડરી. બેસી ગઈ પ્રિયાજી, તમે તો બેબી નો જ રોલ કરતા હશો. યા, દેખા કેસે પકડ પાસ. હું તમને પાસ મોકલાવીશ, તમે જરૂર આવજો. ઓકે પ્રિયાજી, પાસ ને શું કામ છે? અરે અમે ટિકિટ લઈને આવશું. તમે નહી માનો પણ આ વખતે તો આપણે હેવોક મચાવી દીધો છે. હેવોક એટલે? યુ નો, મેં શું કર્યું એક્ઝેક્ટલી હું તમને કહું. મેં છે ને એક લોકગીત લીધું, પછી છે ને એનું આમ રિમિક્સ કર્યું. બોલો, આવી રીતે રિમિક્સ કર્યું? ચૂપ રહો ને. યુ નો ધેટ ઓઢણી? હા હા, એક્ઝેક્ટલી. સી, ઇટ ગોઝ લાઈક ધીસ. 1 2 3 4. ઓઢણી ઓઢુ ઓઢુને ઉડી જાય, જાય 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 જાય, ફ્લાય 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 ફ્લાય. ઓઢણી ઓઢુ ઓઢુને. અરે આ ક્યાં પણ ફ્લાય ફ્લાય કરતા બહાર નીકળી ગયા. ઓ માય ગોડ. અરે ભાઈ, મોહન મોહન. સોરી, સેજ મોટું સર્કલ લેવાઈ ગયું. બોલો, સર્કલ લેવાઈ ગયું બહાર સુધી. મને તો થયું ફ્લાય 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 કરતા ઉડી ગયા. બાબી, મ્યુઝિક ગમ્યું ને? સુંદર. કીધું ને બધાને ગમશે. હું બધા માટે નાસ્તો લઈ આવું. હા ચાલો, હું તમને મદદ કરું. ભાઈ રેવા દો, ફ્લાય ફ્લાય કરીને થાકી ગયા છો, જરા આરામ કરો. બેસો બેસો. યા, તમને આમ
મ્યુઝિક ડાન્સ વગેરેનો શોખ ખરો? નહીં પ્રિયાજી, જરાય નહીં. અરે ડાન્સ નું નામ આવે ને મને પરસેવા છૂટી જાય. બાકી મને યોગ સાધનામાં રસ પડ્યો છે. યુ મીન યોગાસન? યોગાસન? વાવ, મને પણ યોગાસન શીખવાનો બહુ જ શોખ છે. શું વાત કરો છો? સ્ટાર્ટ? હા, એટલે તમે કાલથી જ શરૂ કરો. હું તમને આસનો શીખવાડીશ. યુ નો, શવાસન, શીર્ષાસન, હલવાસન. હલવા? ભૂખ લાગી છે ને બહુ? હલવાસન યાદ આવે, હમણાં નાસ્તો આવે છે. ગરમ ગરમ નાસ્તો તૈયાર છે. બટાટા પૌવા સીધું ને સોટ. ભાભી જોરથી વાવ. તમે નહીં માનો ભાભી, પણ લગન પહેલા તો પૌવા ખાઈને જ દિવસો કાઢ્યા છે. મોહન, તમારો હસબન્ડ બહુ જ કોમેડી છે. હા, એને તો આદત જ છે ખોટું ખોટું બોલીને બધાને હસાવવાની. ના હા, ખોટું ખોટું બોલીને નહીં, સાચું બોલો ને તો બધાને હસવું આવે. ભાભી, હવે જો હું તમને એમ કહું કે અમારા ઘરની સવાર સાંજની રસોઈ હું જ બનાવું છું, તો તમે માનશો? શું તમે પણ મોહન ભાઈ, જોયું જોયું કેટલું સ્વીટ હસી પડ્યા. સાચું બોલો ને તો બધાને હસવું આવે. બોલો, રસોઈ કમાલ જ છે પ્રિયાજી. વાવ, મીઠું જ નથી. સોરી, રહી ગયો, હમણાં લઈ આવ. મોહન, આમ બધાની સામે? સોરી, એક્સાઇટમેન્ટમાં બોલાઈ ગયું. કાઈ વાંધો નહીં, સારું થયું તમે બોલ્યા મોહનભાઈ. બાકી મને કહો, આજે આટલા વર્ષે ખબર પડી કે બટાટા પૌવામાં મીઠું પણ હોય. અરે અમારી આ રમીલા જી, હાલો મીઠું. મને નહીં, મોહનજીને આપ, એમને મીઠાની જરૂર છે. હા, તમને તો આદત પડી ગઈ હશે ને. સોરી. તમારા જેવા પ્રેમાળ પાડોશી પહેલી વાર મળ્યા. હા, અમને પણ. હા, પહેલા તમે ક્યાં રહેતા હતા? હું ગીરગામ ને એ ગોરેગામ. કેમ અલગ અલગ? ત્યારે અમારા લગ્ન નહોતા થયા ને. ઓહ, એટલે પ્રિયાજી ભાઈ, તમે તમારા લવ મેરેજ કે સંજોગ વશાત મેરેજ એ કઈ ટાઈપનું? હું તમને સમજાવું. એમાં એવું થયું ને કે અમે બંને જણા છે ને એક કોમ્પિટિશનમાં ભાગ લીધો. મેરેજ ની? ડાન્સ અને મ્યુઝિક ની વચ્ચે. તેમાં શું થયું, બંને જણા પાછા ફેલ. તો મેં તો એને કહ્યું કે ભાઈ જો ને તારા ગ્રહો ને મારા ગ્રહો ન મળતા હોય તો ચાલશે, પણ સંજોગો તો મળે છે. ચાલ ને, કાંઈ ન કરતી હોય તો લગ્ન જ કરી લઈએ. અને તમે માનશો, એને હા પાડી. બોલો બોલો, તમે આટલા વર્ષો પહેલા હા પાડી એનો આનંદ હજી એમને આવે છે? હવે જો વિચાર બદલાયો હોય તો. જગ્ગુજી, હા જી, તમારા મેરેજ કેવી રીતે થયા? કમ્પલસરી? હા, ને એટલે શું છે, મારા બાબુએ આને પસંદ કરી એટલે મેં હા પાડી. પ્રિયાજી તમને કહું, મારા મેરેજ ક્યાં અને ક્યારે થયા ને મને બરાબર યાદ છે, શું કામ થયા એ જ યાદ નથી આવતું. હે બોલેને ગમે તકે, પણ અમારા લગ્ન સુખી લગ્ન છે. હા, સુખી લગ્ન, આને માટે સુખી ને મારે માટે લગ્ન. બાલ્કનીમાંથી નીચે તો નહીં ગયો ને? ઓ માય ગોડ, પણ એક સરખો આવી રીતે કોઈને ઘર બતાવાય, આમ ધક્કા મારી મારીને મહેમાનને ઘર બતાવાય? એટલે પણ કઈ રીતો, એક સરખું તમે અહીંયા બધા ધબેડે રાખો. સીજ માર્યો એમાં તો વાગી ગયું. સૌ છોકરી છે. કોણ? હું? બધું છૂટી ગયું. એ રેવા દે, તારા સંગીત ની વાત નહીં કાઢતી. પ્રિયાજી, આપકો માલુમ હૈ હૈ બાજુ કા ફ્લેટ આપકો કૈસે મિલા? કેવી રીતે? આને સંગીત ના શોખ ને લીધે. એસે
અરે બિચારો જે રહેતો હતો ને આના સંગીતના શોખને લીધે બિચારો ત્રાસી ગયો, રાતોરાત ફ્લેટ વેચીને નીકળી ગયો. અરે બબ્બે કલાક સુધી રગડા ચડે ને 2 કલાક સુધી હું બારી ખોલીને આમ બહાર ઊભો રહું કે લોકોને ખબર પડે હું આને મારતો નથી એમ. શું તમે પણ મજાક કરો છો? ના ના ના, હું તો કહું છું લગ્ન જ એક મજાક છે. સોરી ભાભી, તમે નહીં માનો પણ હું મજાક કરું ને તો આ મને વઢે, અને હું વઢું તો મજાકમાં જ લઈ લે. ચલો નીકળીએ આપણે, લેટ્સ ગો. અરે ક્યા પ્રિયાજી, ક્યા ઇતના જલ્દી મેં ક્યા અભી આયે અભી બેઠે બસ ચલ બસ ને ને મતલબ બેઠના નહીં. નો નો નો, એક્ચ્યુઅલી મારે મારી ફિલ્મની ટ્રાયલ માટે જવાનું છે, યુ નો. ઈ એટલે પિક્ચરમાં કામ કરતા પહેલા ટ્રાયલ આપવી પડે હે? અરે ભાઈ તો પ્રદર્શન રેવા દે ને, ટ્રાયલ એટલે શું? ઈ શું કરો છો? તો છોકરીને વળી જ નાખી. છોકરી? ભાભી હું તમને નિરાતે સમજાવું. થેન્ક યુ વેરી મચ, નાઇસ મીટિંગ યુ, ગુડ બાય મિસ્ટર જરીવાલા. જરીવાલા નહીં, જગ્ગુ, પ્યાર સે લોગ જગ્ગુ કહેતે. યસ જગ્ગુ જી. પ્રિયા જી યાદ રખના, સન્ડે કો હોલીડે હોતા હૈ છોટી સુબહ સે લેકે ઓહ ફૂલ ડે, તો આપ ભી સુબહ સે આઈએ. ઓહ યા યા શ્યોર. બાય. હવે તો તમારો પ્રેમ જાગૃત કરવાનો છું. એટલે સંગીત પ્રેમ? આપણે બંને મળીને સાથે સા લગાડીશું. ચલો ને અત્યારે ટ્રાય કરીએ. સા લગાડવા છે ને, સા લગાડવો તારી સાથે ઇડિયટ ડફોળ. જરાય નહીં હા, કેટલા પ્રેમા અને હસમુખા છે મોહનજી. હસમુખો નહીં અને હાસ્યાસ્પદ કહેવાય. અરે ફસાઈ ગઈ પ્રિયા, બિચારી ફસાઈ ગઈ. શેને ફસાઈ ગઈ? અરે મને તો આ છોકરી જ આઉટલાઈન ની લાગે છે. આઉટલાઈન વાળી, તું અહીંયાથી બહાર જા, ગેટ આઉટ. બ્યુટીફુલ કોણ? રમીલાબેન? ના વે, એમનું ઘર. ઘર કરતા રમીલાબેન માં ધ્યાન તારું વધારે હતું. રમીલાબેન નો સ્વભાવ કેટલો મળતાવડો છે ને. અચ્છા, એટલે જેને જોઈને તારા મોઢામાંથી લાળ ટપકતી હતી. એમને જોઈને નહીં, બટાટા પૌવાને જોઈને. જગ્ગુ જગદીશમાંથી સીધા જગ્ગુ થઈ ગયા, અને હાથ તો એ રીતે હલાવતા હતા, મને તો એમ કે ખેંચી જ કાઢશો. ઓ માય ગોડ, લાગે છે મિસ્ટર જરીવાલાને પહેલી વાર કોઈ છોકરી સાથે હાથ મિલાવવાનો મોકો મળ્યો. અરે હાથ પકડે તો શું થઈ ગયું? તું કારણ વગર કકળાટ નહીં કર. અરે યાર, એટિકેટ કઈ સમજે છે? આમ છોકરી હાથ લંબાવે અને હું હાથ ન લંબાવું તો કેવું લાગે? હા, હું પડી જાઉં તો ઊભી કરવાય કોઈ દિવસ હાથ નથી લંબાવ્યો. લંબાવ નહી, આજ પછી કોઈને નહીં કહું કે આપણા ઘરની રસોઈ હું બનાવું છું. ફાઈન, તારી તો કોઈ ઇજ્જત છે નહીં, મારી પણ આબરૂના કાકરા કરી નાખ્યા. સોરી, ઉડબેસ કરું, મુર્ગો બનું? રહેવા દો, લાલ લુગડું જોયું નથી કે ભૂરાયા થયા નથી? એવું કઈ નથી, ગમે તે કલર નો મને વાંધો જ નથી. અને તું ગમે તેવા શબ્દો નહીં વાપર. તમે તમારું ઘર સંભાળો, હું તો ચાલી મારી માના ઘરે. ચાલી 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 વર્ષોથી કે છે, હજી સુધી એક દિવસ ગઈ નથી. હું અહીંયા છું ને એટલે ઘર મારી ઇન્કમ પર ચાલે છે, તારી ઇન્કમ પર નહીં. કમાવાની ત્રેવડ છે તારામાં. રસોઈ બનાવું, કપડાં ધોઉં, તને ડાન્સ ની પ્રેક્ટિસ કરાવું, મહારાજ નોકર ડાન્સ માસ્ટર બધાનો ખર્ચો બચે છે, એનું કઈ નહીં. શટ અપ, યુ શટ અપ. મારું? અરે તો તમારા ગયા જન્મના પુણ્ય સમજો કે મારા જેવી પત્ની મળી. પણ તો ગયા જન્મમાં જ મળવું તું ને. એક વાત કાન ખોલીને સાંભળી લો, બીજી વારે પ્રિયાને હાથ લગાડ્યો છે ને તો ટાટિયો ભાંગી નાખીશ. કોનો? મારો? પ્રિયાનો. ચલ ચલ હવે જલ્દીથી મારા ડ્રેસ ને ઇસ્ત્રી કર, મને ટ્રાયલમાં જવા માટે લેટ થાય છે. છી છી છી, સલી આ તે કઈ લાઈફ છે? હા નથી યાર, સલી લાઈફમાં કઈ મજા જ નથી, એવી રોચા જેવી બૈરી મળી છે. લક્કી છો જરીવાલા, લક્કી છો. રમીલા જેવી વાઈફ મળી હોત તો આજે મારે ઇસ્ત્રી કરવા તો ના બેસવું પડત. મોહનિયા બેટમજી, તને મજા છે? સલા કાગડા તો દૈથરું લઈ ગયો, દૈથરું. પ્રિયા જેવી છોકરી જો મારી લાઈફમાં હોત તો હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત. રમીલા સાથે નથી તો શું થયું? બાજુમાં તો છે. પણ પ્રિયા પડોશમાં રહેવા આવી છે, એની પાછળ કોઈ ઈશ્વરી સંકેત જ લાગે છે. કાંઈક ચક્કર ચલાવવું પડશે.
કઈક ચક્કર ચલાવવું પડશે. ગોટી ગોટિયા ગોટી ચલ, 8 વાગી ગયા ભાઈ. શું છે મમ્મી, થોડીક વાર રમવા દે ને. ના હવે રમવાનું નથી, હા ચાલ જમવાનો ટાઈમ થઈ ગયો. હિટલર છે હિટલર. શું બોલ્યો? હું હિટલર છું? હા ના હવે પપ્પા એવું કે છે. આવું જ શીખવાડશે છોકરાને. આવા દે આજે એમને. મમ્મી પપ્પા હજુ કેમ નથી આવ્યા? આજે એમને ઓવર ટાઈમ છે. ઓવર ટાઈમ એટલે? બેંક ચાલુ હોય ત્યારે આરામ કરવાનો ને બેંક બંધ હોય ત્યારે કામ કરવાનો. મમ્મી પપ્પા ઘરમાં જ ઓવર ટાઈમ કરી લેતો હોય તો? ના રે ભાઈલા, એ જેવા ઘરમાં આવે ને એટલે આપણા માટે એમનો ટાઈમ ઓવર જ થઈ જાય છે. મમ્મી પપ્પા કરતા બાજુવાળા મોહન અંકલ કેટલા સારા ને. એમ? હા, આખો દિવસ ઘરમાં રહે છે. તને કોણે કહ્યું? એમને. કેટલા સારા છે ને, જ્યારે પણ મને મળે ને ત્યારે પૂછે કેમ છે, તારી મમ્મી કેમ છે, શું કરે છે, મજામાં છે. અચ્છા એવું પૂછે છે? હા, અને રોજ જે મને એક ચોકલેટ આપે. ને તું લઈ લે. હા તો હવે લઈ લઉં ને. કઈ સારો છે માણસ, લાગણી વાળો છે બિચારો. હા મમ્મી, જે મોહન અંકલ તારા માટે પૂછે છે ને એમ પપ્પા પણ પૂછે છે. એમ શું પૂછે છે પપ્પા? જા જઈને જોયા પ્રિયાની ઘરમાં છે. એમ? હા, અને હવે મમ્મી તું જ કે પપ્પા પણ લાગણી વાળા કહેવાય કે નહીં? હા વધારે પડતા એ જ હશે. હું જોઉં છું. નમસ્તે ભાભી. હો મોહનભાઈ, તમે એક ગોટિયા કે મૈયા, શું કરે છે? તારું ભણવાનું કેમ ચાલે? લાગે છે પપ્પાની જેમ ઓવરટાઈમ કરવો પડશે. હાય માં. અને હા આઈ રે મમ્મી, હવે તમે જ પૂછી લો કેમ છે, શું કરે છે, મજામાં છે. ચલ 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 અંદર ચલ ચલ અંદર. ચાવી છે મારા ઘરની, રાખો. હા એટલે પ્રિયા આવે એટલે એને આપી દેજો ને પ્લીઝ. આપો. બેસો ને. ના રે ના, બેસવાનો ક્યાં ટાઈમ જ છે, સોલિડ મોડું થાય છે. નથી આવ્યા પ્રિયા બેન? 5 વાગ્યાનું કહીને ગઈ હતી. નો ન્યૂઝ, અમારે તો આજે પાર્ટીમાં જ જવાનું છે. હું શું કહું છું ડાકુ? જગ્ગુ જગ્ગુ જગદીશભાઈ નથી આવ્યા? ના એમને આજે ઓવર ટાઈમ છે. ઓ એટલે તમે પણ મારી જેમ રાત જુઓ, બંનેનું સેમ ટુ સેમ. મોહનભાઈ તમને એક વાત પૂછું? રાત જોઉં છું. ના એટલે આમ થોડીક પર્સનલ છે. એમ? હું દરવાજો બંધ કરી આવું. ના ના એટલી બધી પર્સનલ નથી, એટલે તમને ખરાબ નહીં લાગે ને? પરણેલા કોઈ પણ પુરુષને ખરાબ લાગે જ નહીં, તમે તમારે પૂછો ને. એટલે તે દિવસે તમે કહેતા હતા ને કે તમારા ઘરમાં બધા હાઉસહોલ્ડ કામ તમારે જ કરવા પડે, એ વાત સાચી? એકદમ સાચી. પ્રિયાને તો ક્યાં ટાઈમ જ હોય છે, શૂટિંગ ને ડબિંગ ને નાટકના શો ને સિરિયલ ને બધું ચાલ્યા જ કરતું હોય છે. એટલે ઘરના બધા જ કામ તમે કરો? બધા જ. હવે જુઓ ને, આ તમે જેમ હાઉસ વાઇફ છો ને એમ હું હાઉસ હસબન્ડ. મને કયો જોઈએ? પ્રિયા કપડાં ધોવા માટે શું વાપરતી હશે? સર્ફ, એરિયલ, વોશિંગ મશીન. મને પણ હવે શું થાય બેન, એક અભિનેત્રીને પણ એટલે આ બધી તૈયારી તો રાખવી જ પડે, તો જ તમારો સંસાર સુખેથી ચાલે બેન. ખરેખર તમે બહુ જ ઉદાર દિલના છો. બહુ જ. ને હું તો મારા વિલમાં પણ લખીને જવાનો છું કે મારા મર્યા પછી પ્રિયાએ બીજા લગ્ન તો કરવા જ પડશે. કેમ? બીજાને ખબર તો પડે કે મેં શું શું ભોગવ્યું છે. હું શું કહું છું, આ જરીવાલાનો સ્વભાવ કેવો? એમનો સ્વભાવ પણ બહુ જ ઉદારો. જ્યારે જ્યારે એમનો વાંક હોય ને ત્યારે ત્યારે મને માફ કરી દે. હાય હાય આ શું બોલ્યા, હું તો માનવા જ તૈયાર નથી કે તમારો કઈ વાંક હોય. હા તમે તે દિવસે કીધેલું ને કે તમને ગાવાનો બહુ શોખ છે, એટલે હું તો એકદમ આમ રાજી રાજી થઈ ગયો હતો. એક ગીત ગાવ ને. હું? ના આવે કઈ, મને તમારે જેવું ગાતા ન આવડે. તમારે ગુજરાતી બૈરાનો આજ દુઃખ બહુ ભાવ ખાવ તમે. ના પ્લીઝ મને નહીં ફાવે. ગાવ કયું ને મારા સમ. સમજ આપી દીધા.
વાહ 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 ગાઓ સોરી શું સોંગ સિલેક્ટ કર્યું છે જરો અવાજ ચડ્યો જ નહીં આઈડિયા આવી ગયો તો આઈડિયા આવી ગયો તો તમારો અવાજ સાંભળીને કાન તૃપ્ત તૃપ્ત થઈ ગયા મોત જેવું ગળું છે હવે તમને પાર્ટીમાં જવાનું મોડું થતું હશે ના રે ના ક્યાં મારી રાહ જોવા વાળું કોઈ છે જ આ તો અહીંયા તમારી સાથે બે ઘડી બેસું છું ને તો મન હળવું થઈ જાય છે હા પણ મને ઘોટીને જમાડવાનો ટાઈમ થઈ ગયો આદર્શ પત્ની છો તમે હા કોઈ પણ પુરુષની કલ્પનામાં હોય એવા આદર્શ પત્ની પણ મારા પતિ એવું નથી માનતા મૂરખ છે હા બધા પતિઓ મૂરખ જ હોય ને પત્ની મહામૂરખ હા તમારી વાત નથી કરતો તમારા પર જ લઈ લો છો હું તો પ્રિયાની વાત કરું છું હવે જુઓ ને સવારે દૂધ લઉં ચા બનાવું કપડાં ધોઉં રસોઈ કરું નો વેલ્યુ બહારનો બધો ગુસ્સો હોય ને એ ઘરે આવીને મારા પર જ કાઢે કે કેવા જાઉં ને તો મારે ખરેખર મોહનભાઈ મને તમારી બહુ જ દયા આવે છે જરૂર છે તમારી દયાની મને જરૂર છે તમારા પ્રેમની મને જરૂર છે ગોટી ભૂખ લાગી છે ને બેટા એ ના મને મને કકડીને ભૂખ લાગી છે તમે જાઓ મને તમારા પતિની બહુ જ ઈર્ષ્યા આવે છે પણ જરીવાલાની કે કેમ કારણ કે તમે એના પત્ની છો કાશ હું તમને મેળવી શક્યો હોત વોટ આઈ મીન તમારા જેવી પત્ની મેળવી શક્યો હોત હા પણ હવે તો કઈ ન થાય ને મોહનભાઈ હવે કઈ ન થાય ને મારી તો વાટ જ લાગી ગઈ છે હા એટલે કે મારી વાટ જોવા વાળું કોઈ નથી મારી ચિંતા કરવા વાળું કોઈ નથી તમને ખબર છે આ ઇલાસ્ટિક વાળા લેંગા શું કામ પહેરું છું મારા લેંગાને બટન ટાકવા વાળું કોઈ નથી બતાવો હું શું કહું છું જરીવાળા ઘરે આવે તો તમે આમ એના પગ પગ દબાવો ખરા હા એટલે કોઈક વાર થાકી ગયા હોય તો લક્કી છે તમારા મૃદુ સ્પર્શથી જ એમનો દુખાવો દૂર થઈ જતો હશે ને ના રે એ તો ઘાટા પડતા હોય ધીરે દબાવો તારે હાથ કેટલા ખરબચડા છે વેલ્યુ જ નથી તમને ખબર છે મારો અને પ્રિયાનો ઝઘડો થાય ને ત્યારે જ એ મારા ગાલને સ્પર્શ કરે તમને મનાવા લાફો મારવા ચલો હવે તમને મોડું થતું હશે નહીં સોરી અને હા તમે મારા મોહનને જોયો તું અહીંયા શું કરે છે સોરી હું ચાવી આપવા આવેલો સોરી સોરી શું ચાવી આપવા આવ્યો તો કે બેલ દબાવી દબાવીને મારો આંગણો દુખી ગયો ઓ માય ગોડ લાવ દાબી આપુ લાવ ના રેવા દે રમીલા બેન તમે શું કરતા હતા અરે જો ને હવે ચાલ આપણે જઈએ આપણને મોડું થાય ના તું એકલો જ જા હું બહુ થાકી ગઈ છું પણ હું એકલો જઈને શું કરું મને તો પાના પીસતા નથી આવતો મતલબ પડી જ જાય છે તો પણ જા પ્રોડ્યુસરને ખરાબ લાગે ઓકે લે અને સાંભળ પીવામાં લિમિટ રાખજે હા આવજો શૂટિંગમાંથી આવ્યા નો 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 આજે તો મારું નાટક હતું ક્યાં છે મિસ્ટર જરીવાલા આવી ગયા કેવું લાગ્યું એમને મારું નાટક જરીવાલા ને નાટક હા અરે આજે મારું નાટક જોવા આવ્યા તા ને કમાલ સરપ્રાઈઝ આપી મને મને પણ પહેલી રૂમમાં બેઠા હતા 400 રૂપિયાની ટિકિટ એટલે એટલા જોર જોરથી હસી હસીને તાળીઓ પાડતા હતા ને કે તરત જ મારું ધ્યાન ગયું શું કહું તમને બેબીએ મારી બાઉન્ડરી નાટકમાં હું સ્કૂલ ગર્લનો રોલ કરું છું અને આટલું મિની સ્કર્ટ પહેરું છું બોલો મિની સ્કર્ટ એટલે જે રૂમમાં બેઠા હશે જી ના એટલે એમને દૂરનું દેખાતું નથી ને પણ એમને તો એટલી મજા આવી એટલી મજા આવી કે પહેલા ઇન્ટરવલમાં આવીને એમણે સિદ્ધિ મારી સાથે સેકન્ડ જ કરી અને બીજા ઇન્ટરવલમાં આવીને સિદ્ધિ પીઠ થાબડી કેટલા ઇન્ટરવલ છે નાટકમાં બે જ અરે પણ કમલ કહેવાય ત્રીજો અંક પતી ગયો પછી દેખાયા જ નહીં ત્રીજા અંકમાં તમે મિની સ્કર્ટ નહીં પહેરતા હો ના હું સાડી પહેરું છું પણ તમને કેવી રીતે ખબર પડી પડે બેન અમુક વસ્તુઓની ખબર કલ્પના શક્તિથી જ પડે કમાલ કહેવાય હા તમારી શક્તિઓનું બાકી નેક્સ્ટ ટાઈમ
તમે પણ જરૂર આવજો, ઓકે? ચોક્કસ આવીશ, એ રૂમમાં બેસીશ. ઓહ, હાઉ નાઇસ. મને બહુ જ થાક લાગે છે. મને લાગે છે કે હું ઘરે જઈને આરામ કરું, ઓકે? મિસ્ટર જરીવાલા આવી જાય, તેમને મારા તરફથી ખાસ થેન્ક યુ કહેજો, ઓકે? બાય બાય, ગુડ બાય. બાય હા, કહીશ થેન્ક યુ. બરાબર પ્લીઝ સાંભળીને થેન્ક યુ કહીશ. એ મમ્મી પપ્પા હજુ આવ્યા કે નહીં? ના, બિચારા પપ્પા, કેટલો ઓવર ટાઈમ કરવો પડે છે એમને. કામ કર, ચાલ ચાલ અંદર. આવી ગયો ભાઈ, આવી ગયો. બહુ મોડું થઈ ગયું. નહીં આજે મોડું ક્યાં થયું ભાઈ, પત્યું કે તરત જ આવ્યો? શું પત્યું? શું એટલે કામ? કામ પત્યું કે તરત આવ્યો? ઓવરટાઈમ કામ પતાવવા માટે જ કરવાનો હોય ને. હા, બહુ કામ રહે છે નહીં ઓફિસમાં? અરે બહુ કામ રહે છે ભાઈ, થાકીને ઠોસ થઈ ગયો. થાકીને કે થાબડીને? એટલે ના, એટલે કેટલા વાગે સુધી હતા ઓફિસમાં? હમણાં સુધી હતો, આ બસ 8:15 નીકળ્યો. એમ એટલે કઈ પરકાયા પ્રવેશ તો નતો કર્યો ને? શું બબડે છે, શેનો પરકાયા પ્રવેશ? તમે કહેતા હતા ને કઈ કરવાના છો. શું વાત કરે તું, આજે પ્રિયાનું નાટક હતું? કમાલ કહેવાય. ચાલો આપણે શું છે, ચાલ તું ચાલ, જમવાનું પીરસ એટલે આપણે પતાવીએ, ચાલ. છૂટા લવાર દગાબાજ. કોણ કોણ કોણ? તમે બીજું કોણ? ઓવરટાઈમ નું બહાનું કરીને નાટક જોવા જાવ છો? મિની સ્કર્ટ જોવા? કોણ કે છે આવું તને કે છે? કોણ? પ્રિયા પોતે. એ રૂમમાં બેસીને તાળીઓ નતા પડતા ભાઈ, એટલે એ પણ કહી દીધું? હા, તે ઇન્ટરવલ માં જે એની પીઠ થાબડી ને એ પણ કહ્યું. બોલો શું કહેશો હવે? વી, મને તો આશ્વાસન ના બે શબ્દ નથી કયા ને જેને એની ડાયરેક્ટ પીઠ થાબડી આવ્યા. અલે પણ તારીએ થાબડી સર અંદર. શું થયું મમ્મી? જા જા તું અંદર જા, અંદર જા. ખતમ ખતમ થઈ ગયું બધું. તમારો અસલી ચહેરો આજે મેં જોઈ લીધો. અરે બાપા, તે હજી કઈ નથી જોયું યાર, એટલે તું કારણ વગર કકળાટ નહીં કર. પકડાયા તું પણ મારા પર જ રૂભાપ કરો છો. જો રમીલા, તું પકડાયા પકડાયા નહીં કર. અરે શું કે સાલી રીતે શું પકડાયા? અરે ભાઈ, આજે હું બેંકમાં બેઠેલો ત્યાં પેલો અમારો પાટી લાવીને મને કે ક્યાં ક્યાં જરી વહેલા બહુ દિનો ગયા, હવે સ્ટ્રાઇક નહીં ગિરાયા. ગિરાને કહે, મેં બોલો ગિરાવ. હવે આખું યુનિયન નીકળીને નાટક જોવા ગયું એટલે મારે જવું પડ્યું. હા, નીકળીને સીધા પહોંચી ગયા ઓલી પ્રિયાચી બાવલીના નાટકમાં. અરે ભાઈ, મને પછી ખબર પડી એમાં પ્રિયા કામ કરે છે. અને પડદો ખુલ્યો ત્યારે મિની સ્કર્ટ જોયું. હે ભગવાન, આવો વિશ્વાસઘાત! અરે તો પોક નહીં, મૂક નહીં જાઉં. આજ પછી નાટક જોવા નહીં જાઉં, સિનેમા ટીવી બધું છોડી દઈશ બસ. હવે શું કામ જાઉં? અરે હવે તો બાજુમાં જ છે ને, સવાર સાંજ જોયા કરજે લાઈવ ટેલિકાસ્ટ. લાઈવ ટેલિકાસ્ટ? યાર તું વાત કારણ વગર વધારી રહી છે રમીલા, તું આમ કેમ કરે છે? તને જે જે પસંદ નથી એ બધું મેં છોડી દીધું છે કે નહીં? શું શું એટલે કેટલી બધી ચીજો એવી છે? આ લે ને ગુટકા. ગુટકા ખાતો તો તને નથી ગમતું, મેં કહ્યું ચાલો ભાઈ છોડી દઈએ. હા ચાલો, પાટિલ પાટિલ ને ગજવું નથી એટલે મારા ગજવામાં મૂકી ગયો. એટલે બસ જા. અરે તો છોડ ને તું, આ મેં પાના રમતો તો બંધ કરી દીધું. શનિવારે મારા ફ્રેન્ડ્સને મળવા જતો તો છોડી દીધું. અરે છેલ્લે છેલ્લે તો તને પસંદ નહોતું એટલે જોગિંગ માટે જતો તો એ પણ છોડી દીધું. જોગિંગ? અડધી ચડ્ડી પહેરીને ગર્લ્સ હોસ્ટેલની બહાર લટાર મારવું એને તમે જોગિંગ કહો છો? હા, દરેક વાતમાંથી તું કઈ પોઈન્ટ શોધી કાઢે છે, મને સમજાતું નથી રમીલા. મારો કોઈ પણ શોખ કે મારી કોઈ પણ પ્રવૃત્તિ તને પસંદ કેમ નથી? કારણ કે તમારી દરેક પ્રવૃત્તિ પાછળની વૃત્તિ હું જાણું છું. આજે અચાનક નાટક જોવાનો શોખ જાગ્યો? આજે અચાનક નહીં, મને બાળપણથી નાટકનો શોખ છે. અને મને જ નહીં, મહાત્મા ગાંધીને પણ નાટકનો શોખ હતો. સાલી કઈ રીત છે યાર, માણસ ઘરે આવે ચા પાણી કઈ પૂછવાનું નહીં ને બસ કાચ 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 કાચ. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. એક છોકરાના બાપથીને લટુડા વેળા કરતા. હા, લટુડા વેળા. તું ગમે તેવા શબ્દો નહીં વાપર રમીલા. કરો, તમારે જે કરવું એ કરો. અમને પણ શોખ છે, કરીશું પૂરા. એ શું પૂરું કરવું તારે? શીખીશું ગાયન મોહનજી પાસે. જાગો મોહન પ્યારી, જાગો પ્યારી પ્યારી. અરે પ્યારે પ્યારે વાળી ચપડી ચપડી. પાપા અંદર જાય યાર. પ્યારે 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 કરી નાખે. અમારામાં પણ ટેલેન્ટ છે, એવું નહીં સમજતા કે બાજુવાળીમાં જ ટેલેન્ટ છે. જો રમીલા, તું વારે વારે હરીફરીને બાજુવાળીને વચ્ચે નહીં લઈ આવ. હમ ભી કિસી સે કમ નહીં,
આવડતી હૈ હે ભગવાન તારા માને પ્રિયામાં જમીન આસમાનનો ફરક છે હા એ રૂમમાં બેઠા પછી ફરક વધારે વર્તાયો હશે તું મને ફરી ફરીને પાછો એ રૂમાલ નહીં લઈ જા કોર્ટમાં લઈ જઈશ તમને જા તું જા તું જા તું જા યાર તારું મગજ ખસી ગયું તું જઈને સૂઈ જા તું જા એ આપો શું ચોકલેટ ચોકલેટ આવડી મોટી ચોકલેટ આપણા ઘરમાં કોણ લાવ્યું અમારી કલાના ચાહક અને પણ નામ બોલ લે મોહન મેન્ડોલિન સાલો મોહનીયો ચોક મોહન મોહનીયો સાલો ટુ ઇન વન મારી બૈરીને આવડી મોટી ચોકલેટો ખવડાવવા લાગ્યો એક્સક્યુઝ મી હજી સામે દેખાવા પણ લાગી એક્સક્યુઝ મી ઓ માય ગોડ પ્રિયાજી તમે જાતે પોતે પર્સનલી આઈ એમ સોરી હું તમને ક્યાંક ડિસ્ટર્બ તો નથી કરતી ને નો નોટ એટ ઓલ ઘરમાં આવું પછી હું ડિસ્ટર્બ જ હોઉં છું પ્રિયાજી એ લીજીએ ચોકલેટ પ્યાર કી નિશાની હૈ આપકે લિયે હી લાયા હું રખીએ થેન્ક યુ પણ અત્યારે ક્યાંક ઇલેક્ટ્રિશિયન મળશે કેમ ઇલેક્ટ્રિશિયન નું શું કામ પડ્યું જુઓ ને હું નાવા ગઈ હતી વાહ નહીં નહીં બહાર નીકળી ને ગીઝર બંધ કરવાનું ભૂલી ગઈ ઓહ મોટો ધડાકો થયો ને આખા ઘરની લાઈટ ઉડી ગઈ ધડાકો થયો તમને કંઈક વાગ્યું તો નથી ને ના 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 ડરવાનું શું હું છું ને અહીંયા બેસો યા ધેટ ઇઝ ટ્રુ પણ કોઈ ઇલેક્ટ્રિશિયન મળી જાય તો ફ્યુઝ રિપેર થઈ જાય ને અત્યારે તો ઇલેક્ટ્રિશિયન ક્યાંથી મળે હું છું ને હા હું ફ્યુઝ નાખી આપીશ યા હા તમને ફ્યુઝ રિપેર કરતા આવડે છે મને ઇલેક્ટ્રિક કામ આવડે છે પ્લમ્બિંગ આવડે છે ઘણીવાર શું છે ચાલો જમવાની તમે પાછા મારી લાઈટ ઉડી ગઈ છે ને મારી ઊંઘ ઉડી ગઈ છે ભાઈ શું છે અત્યારે બિચારા ઇલેક્ટ્રિશિયન શોધતા તમે કહો ભાઈ આટલી રાત્રે ઇલેક્ટ્રિશિયન કેમ મળે ક્યાંય ના મળે હા એટલે મેં કહ્યું ચાલો હું તમને ફ્યુઝ નાખી આપું લે તમે ક્યારે ફ્યુઝ નાખ્યો છે નાખ્યો નથી પણ હા જો અનુભવ વગર જોખમ નહીં લેવું જોઈએ પ્રિયાજી લગ્નનો અનુભવ નહોતો છતાં જોખમ લીધું જ છે ને ચાલ હવે શું આમ ઢોળા જેવી વચ્ચે ઊભી તું જા મારે જવાનું છે કામ કરજો અંદર જા એક પકડ છે એ લઈ આવ અને એ બેટરી લઈ આવ ઓકે જા ક્યાં હે પ્રિયાજી યા ઇલેક્ટ્રિસિટી હે ના વો અમારે બ્લડ મે હે હા ફેમિલી કે બ્લડ મે ઇલેક્ટ્રિસિટી હે મે આપકો બતાઉ બટ સ્ટોરી હે મારા દાદા હતા ને એ ઇલેક્ટ્રિસિટી બોર્ડ માં કામ કરતા હતા મારા ફાધર હતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને મારા મામા ઇલેક્ટ્રિક ના બિલો વસૂલ કરતા હતા સી એટલે ઇલેક્ટ્રિસિટી આખી બ્લડ માં આવી ગઈ છે અભી આપકો વો પ્લમ્બિંગ કેવું પડે હ તમે બહુ હેલ્પફુલ છો આઈ મસ્ટ સે અરે પાડોશી ધર્મ જેવું કઈ ખરું કે નહીં અને આવો ચાન્સ ક્યાં રોજ મળવાનો હજી નહીં એટલે આવી સિચ્યુએશન કઈ રોજ થોડી આવે છે આવી ગઈ લ્યો ઓ થેન્ક્સ બરાબર છે હા પકડ સમજી ગઈ પકડ એટલે ગુડ ચાલીએ 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 યા યા ચાલો ચાલીએ ચાલીએ ઇલેક્ટ્રિક ઇલેક સો તું સેની પાછળ પાછળ આવે તમારી સાથે સાથે એટલે ત્યાં કઈ સત્યનારાયણ ની પૂજા છે કે સાથે આવે ના ત્યાં અંધારું છે આ તો તને એમ છે કે હું અંધારાથી ડરું છું ના હું ડરું છું એ ચાલે ચાલ બેસ અહીંયા બેસ આમ દેશી બૈરા જેવું નહીં કર તો આમ સાથે આવે તો પ્રિયાજીને ખરાબ લાગે સમજી તારા જેવી શંકાશીલ સ્ત્રી દુનિયામાં બીજી કોઈ નહીં હોય મારી માં હજી જીવે છે શું કામ જીવે છે પ્રિયાજી અરે જાઓ જાઓ હું તો સહી જાઉં છું આવીને જાતે થાળી પીસીને જમી લેજો પ્રિયાજી જાગો મોહન પ્યારે પ્રિયાજી પ્રિયાજી ચોર પકડો જલ્દી પકડો કોઈ નહીં ચોર નહીં હું મેં હું જગ્ગુ જગ્ગુ મિસ્ટર જરીવાલા તમે તમે મને કેવો ડરાવી દીધો ડરી તો હું ગયેલી ઓ આઈ એમ સોરી પ્રિયાજી આઈ એમ રીલી સોરી ઇટ્સ ઓકે મેં આ ગયા હું હા ક્યાં છે હા તમારું સ્વિચ બોર્ડ ક્યાં છે અહીંયા દરવાજાની પાસે ઉપરની સાઈડમાં વાહ સરસ
પ્રિયાજી, હા જરા, એટલે કે તમારે ત્યાં ઘોડો છે? ઘોડો ના, અમારે ત્યાં કાર છે, ચાલશે? નહીં નહીં, ઘોડો એટલે કઈ ટેબલ ખુરશી જેવું જરા ચડવા માટે જ. આમ સો સોરી, એક મિનિટ, હમણાં લઈ આવી. જસ્ટ વેઇટ વેઇટ. ભૂલી ગયો, એક મિનિટ. પ્રિયાજી, આ તો ધ્રુજે છે, જરા પગ પકડો ને. મારા નહીં, મારા નહીં, ખુરશી ના પગ પકડો. આઈ એમ સો સોરી. પકડ્યા. ઇટ્સ ઓલ રાઈટ. પ્રિયાજી, એક વાત કહું? બોલો. તમે આ ગાઉન માં પણ બ્યુટીફુલ લાગો છો. થેન્ક યુ. અરે છોડી કે જી. જોરદાર કરંટ લાગ્યો છે પ્રિયાજી. હું તમારી માટે ચા બનાવી લાવું. ચા નહીં, મને ચા જોઈએ છે. પ્રિયાજી બેસો. બેસી. મારે તમારી સાથે એક વાત કરવી છે. બોલો. કઈ રીતે કરું એ સમજાતું નથી. તો તું એમ કરો ને, કાલે મને કહી દેજો. ના, કાલે નહીં, આજે જ. પ્રિયાજી, તમારે પેલી વાત મારી બૈરીને એટલે કે રમીલાને નોતી કરવી જોઈતી. કઈ વાત? એ જ કે હું આજે તમારું નાટક જોવા આવ્યો તો ઇન્ટરવલમાં અંદર આવ્યો અને પછી ઇન્ટરવલમાં મેં તમારી પીઠ થાબડી. એ વાત? હા. પણ કેમ? કારણ કે મેં રમીલાને કહ્યું હતું કે હું ઓવર ટાઈમ કરું છું. એટલે કે તમે ચિઠ્ઠું બોલીને આવ્યા હતા, બરાબર ને? યસ. તમને મળવાની બહુ જ ઈચ્છા થઈ પ્રિયાજી, એટલે આવ્યો. અરે પણ આપણે તો સોસાયટીમાં રોજ મળીએ છીએ ને. અરે બાપા, સોસાયટીમાં મળીએ ત્યારે પેલીના ડોળા ચકળ વકળ ફરતા હોય છે ને. કોણ પેલી? પેલી માતાજીના ડોળા. માતાજી? માતાજીનો ભક્ત છું હું. અચ્છા અચ્છા. મારે એક બીજી વાત કેવી છે, એક અંદરૂની વાત કેવી છે મારે. અંદરૂની શું વાત કેવી છે તમારે? અરે આવો છો કે બેડરૂમનો દરવાજો બંધ કરી દઉં? પડેરે જો અહીંયા સોફા પર. માતાજી. હા? માતાજીએ યાદ કર્યો છે. બુલાવા આયા હે, માતા ને બુલાયા હે. હા. તો વો બાત મેં આપકો ફિર કભી બતાઉંગા. ઓકે. ઓકે, અભી મેં જાતા હું. વન્સ અગેન. જય માતા દી. જય માતા દી. સંભાળીને સંભાળીને. સોરી. દરવાજો આ તરફ છે. મને એ થયું ભાઈ. ઇટ્સ ઓલ રાઈટ. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઈટ મિસ્ટર જરીવાલા. નો નો, આઈ એમ થેન્ક યુ, તમે મને આવો ચાન્સ આપ્યો. હા. ગુડ નાઈટ. ગુડ નાઈટ. સ્વીટ ડ્રીમ્સ. My dream girl. Keep it. Sweet dreams. My dream girl. Sweet dreams. શું આનંદ હતો, શું રોમાંચ હતો, જાણે આખા શરીરમાંથી કરંટ પસાર થઈ ગયો. જિંદગી ભર નહીં ભૂલેગી એ કરંટ કી રાત. હે ભગવાન, હે ભગવાન, હું જાણું છું કે તું જાણે છે કે મારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે. અને હું એ પણ જાણું છું કે હું જે વિચારું છું એ પાપ છે. પણ તેમ છતાં મને જવાબ આપ. છે દુનિયામાં કોઈ એવો માણસ છે જેનું મન સાફ છે? નથી ને? ક્યાંથી હોય? તારી સિસ્ટમ જ એવી છે પ્રભુ, આપણને જે ચીજ ગમતી હોય હંમેશા એના ઉપર બીજાની જ માલિકી હોય, અથવા તો બીજાની માલિકીની ચીજો એટલે જ આપણને ગમતી હોય, જે હોય તે. પણ પારકે ભાણે મોટો લાડુ એ કહેવત ખોટી નથી પ્રભુ. એ મારા વાલીડા, હે નટવર નાગર, હે મારા કાનુડા, તે તો કઈક રાસલીલાઓ લીધી છે.
આખી જિંદગી રાસલીલાઓ કરી, હવે તારા ભક્તને પણ એકાદ રાઉન્ડ રમવા દે. નહીં સમજો? હે પ્રભુ, આખી આખી નહીં તો મારી પાડોશનનો પાપ, અરે પ્રિયા સાથે આખી નવલકથા નહીં તો એકાદ નાનકડું પ્રકરણ આપ. 24 કલાક, ફક્ત 24 કલાક માટે મને ટ્રાન્સફર આપ. મારા અને મોહનિયાના આત્માની અદલા બદલી કરી દે. મારી માંગણી મંજૂર ન હોય તો સીધે સીધી ના પડી દે. આમ આમ જવા દે ભગવાન, જવા દે, હું સુઈ જાઉં છું. મારી પ્રિયાના સપના જોઈશ પ્રભુ, મીઠા મજાના સપના. સપના ઉપર તો તારી સેન્સરશિપ નથી ને પ્રિયા? ઓ પ્રિયા, પ્રિયા. હજી અહીંયા જ સુઈ ગયા છે? ચલો ઉઠો. અરે સવાર થઈ ગઈ કહું છું, ઉઠો ઉઠો. શું કોણ છે સવાર સવારમાં? મોહનભાઈ, તમે? મોહન, પેલો મેન્ડોલિન મોહન ક્યાં છે? ક્યાં છે? હરામખોર ચાલો. તમે તમે તો છો મોહનભાઈ? તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? જગદીશ છું, જગદીશ. જા, જેને ચા બનાવ. છો મોહનભાઈ, મને આવી મજાક બિલકુલ પસંદ નથી. હા, જા તમારા ઘરે જાઉં છું. મારું ઘર તો આ કોનું ઘર છે? જો મોહનભાઈ, આ અમારું ઘર છે, મિસ્ટર જરીવાલાનું. તમારું ઘર ત્યાં બાજુમાં. હમ, જાઓ. એક રાત ત્યાં આગળ ફ્યુઝ રિપેર કરવા ગયો, એમાં આખું ઘર મારું થઈ ગયું. ફ્યુઝ તમે નહીં, મારા મિસ્ટરે રિપેર કર્યું છે. હા, તારો ફ્યુઝ હું જ છું. હા, એટલે કે તારો મિસ્ટર હું જ છું. પ્લીઝ, મને આવી મજાક બિલકુલ પસંદ નથી. વધારે લેવાઈ ગયો છે ગઈકાલે પાર્ટીમાં. કઈ વાંધો નહીં, ઘરે જઈને લીંબુ ચૂસી લેજો. હા, ચલો જાઓ. એ લીંબુ વાળી લાંબુ નહીં કર ને, ત્રમણા જો આશો જો છે કે રાત એ આગળ સુતા સુતા પીઠ રહી ગઈ. આય ઓય, ચલ જરા પીઠ દાબી. હું તમારું ઘણું દાબી દઈશ, શરમ નથી આવતી અહીં નિર્લજ્જ વાતો કરતા? અરે તારું મગજ ઠેકાણે નથી. ચાલ 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 ચાલ, મારી સાથે પ્રાણાયામ કરવા બેસી જા. મોહન અંકલ, સાલા હરામ ખોર, તારા બાપ ને મોહન અંકલ કેતા શરમ નથી? એક મારી સાલાને ખબરદાર છે ને, હાથ લગાડ્યો છે તો. તમે એના બાપ નથી. હું આનો બાપ નથી તો કોણ છે આનો બાપ? ગોટી, પપ્પાનું નામ કેતો. જગદીશ જરીવાલા. એ હું છું ગધેડા, હું જગદીશ જરીવાલા. ખોટું નહીં બોલ્યો, તમે મોહન અંકલ જોયા? મારીશ ને મારીશ ને, ઓલા મોહન અંકલ ની ચોકલેટો ખાઈ ખાઈ ને તું પણ મોહન અંકલ મોહન અંકલ કરતો થઈ ગયો છે. ચલ બોલ બોલ, સીધે સીધું બોલ. પપ્પા બોલ, પપ્પા બોલ બોલ. મમ્મી કે તો હું તો કોઈને પણ પપ્પા કહી દઉં, મારે શું? જો 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 જો, તારા સંસ્કાર જો કેવા આપ્યા છે છોકરાને. જો જા, જઈને પ્રિયા આંટી ને બોલાવ્યો તો જ આની સામ ઠેકાણે આવશે. બોલાવ બોલાવ, પ્રિયા આંટી ને બોલાવ સવાર સવાર માં. લા, ક્યાં હે અંદર, ક્યાં જાવ છો તમે? હા, જુઓ, ગઈકાલે મેં તમારી સાથે સારી રીતે વાત કરી, એથી ગેરસમજ નહીં કરતા. એ તો માત્ર વિવેક હતો. અને હા, મને ગાવાનો પણ શોખ નથી, જરાય નહીં. ખબર છે, તારું ગળું તો ભેંસ જેવું છે, ભેંસ જેવું. બસ હવે હદ થાય છે મોહનભાઈ. મોહન મોહન નામ નહીં લે બાઠિયાનું. આ જો, તમારો હસબન્ડ અહીંયા છે. મોહન, તું અહીંયા, તું અહીંયા શું કરે છે? ગઈકાલે આખી રાત હું તારી ઘરમાં રાહ જોતી બેઠી રહી. ડાકરીએ જાડી સાંભળે છે? પ્રિયાબેન, મહેરબાની કરીને આને તમારા ઘરે લઈ જાઓ. આ તું બોલે છે? એ તું તું શેના કરો છો, શરમ નથી આવતી? એ શરમ તો તમને આવવી જોઈએ કે આખી રાત મારા વરને તમારા ઘરમાં ગોંધી રાખ્યો. તમે સમજો છો તમારી જાતે? અરે તમે યાદ હતો તમારે આ રીતે બોલે? ચપ 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 ચપ. હું મોહન નથી, હું છું જગદીશ, જગદીશ ચરીવાલા. રમીલા બેન, એવા તે શું કામણ કર્યા છે તમે આના પર? એ તારો આવડો આજ આવ્યો તો અહીંયા કામણ કરવા? મને કે પ્રિયાને પડીને તો પસ્તાવ છું, મને તો તમારા જેવી જ પૈરી જોઈતી હતી. વોટ વોટ વોટ,
શેનો વોટ વોટ કરે છે? સવારે ઉઠીને જોયું તો અહીંયા સોફામાં લપાયા હતા. તું અહીંયા શું કામ સૂતો હતો? ક્યાં કરું, ઉસને બેડરૂમ કા દરવાજા અંદર સે બંધ કર દિયા થા. હા રમીલા બેન, થેન્ક યુ સો મચ, તમે એટલે તો સંયમ રાખ્યો. એ હિરોઈન બહુ થયો, ચલ અને લઈને નીકળ મારા ઘરમાંથી નીકળ. કમોન મોહન, ચલ. ક્યાં કરીએ ક્યાં કરીએ, આપ તો ઇન્ટેલિજન્ટ હો, એ તો ગાંડી છે ગાંડી. આપ ભૂલ ગઈ મેં જગ્ગુ એ રો 400 રૂપિયા. ગોડ, એનામાં શું ડાટ્યું છે તે અક્યારનો મિચગુ કર્યા કરે છે. ચાલ તું ઘરે ચાલ. એ તું શું બ્યુબી જોયા કરે છે? આ મને લઈ જાય છે, હું જાઉં. જાઓ, ચમત્કાર થઈ ગયો પ્રભુ. એ ગોટીડા જો તું સાક્ષી છે, કાલે ઉઠીને તારી મમ્મી ફરી જાય તો તારે મારી સાઈડ લેવાની. ઓકે, એ આને રોજ ચોકલેટ આપતો. બસ હવે ચોકલેટ મતલબ ચાલીએ પ્રિયા. અરે ચાલ, લો ક્યાં કર રહી હે, તમારા ઘરે જાઓ. ને સાંભળો, તમારો ફ્યુઝ નખાઈ ગયો હોય ને, તમારા વોરને પાછો મોકલી આપજો. ગોટી ગોટી ઊંચીની વસ્તુઓ લઈને પાછી ન આપે ને એવા પડોશીઓ તો જોયા છે, પણ આને તો તારા પપ્પાને જ રાખી લીધા. એક મિનિટ મમ્મી, તમને દેખો મોહન અંકલને પાપા કા પેન્ટ પહેના થા. હે, મારું તો ધ્યાન જ ન ગયું. ઇસકા મતલબ ક્યા? ક્યા? કે મોહન અંકલ ને પાપા કે કપડે ચુરાય યા ફિર નહીં? ચલ ચલ ચલ. ક્યા બાત હે, ક્યા બાત હે પ્રિયાજી, સર તમે તો ગજબ કરી નાખ્યું. ધોળે દિવસે મહારાજ ઘરમાંથી મને કિડનેપ કરીને લઈ આવ્યા. હું તો તમને બ્યુટી ક્વીન સમજતો હતો, તમે તો બેન્ડિટ ક્વીન નીકળ્યા. વાહ, બહુ મસ્તી ચડી છે ને તને, બહુ જીભ ચાલવા માંડી છે ને તારી. પ્રિયાને પરણીને પસ્તાયો છું. અરે પસ્તાય તો હું છું કે નોકરને બદલે મેં વર વસાવ્યો. હું શું કહું છું પ્રિયાજી, આપી દ્યો ને છૂટા છેડા તમે. હા તે આપી જ દઈશ. ઓ માય ગોડ, મારું કેટલું માથું ચડ્યું છે, સવારથી એક કપ ચા પણ નથી મળી. સલી સવાર સવારમાં ત્યાં કચકચ થઈ ગઈ. એક કામ કર, સરસ મસાલાવાળી ચા બનાવ, જા. હું બનાવું? જઈને તું બનાવ. ચા હું બનાવું? તું બીજું કોણ બનાવશે? રોજ સવારે કોણ ચા બનાવે છે? કોણ? તું. કેમ, વધારે પડતું ઢીચાઈ ગયું છે? પણ એ રાત હતી, હવે દિવસ થઈ ગયો છે. ઊભા થાવ અને કામે વળગો. મને તો વળગવાનું જ મન થાય છે. અહીંયા નહીં, કિચનમાં જા. ક્યા બાત હે, ક્યા બાત હે પ્રભુ, તે તો ચમત્કાર કરી નાખ્યો. મારી બહેરીએ મને ધક્કો મારીને પ્રિયા સાથે અહીંયા આગળ મોકલી દીધો. સારું સપનું તો નથી જોતો ને, ખ્યાલ નથી આવતો. અરીસામાં જોવા દે. યસો, શું થયું? શું થયું? હા, મારું મોઢું. શું આ અરીસો છે? એમાં આપણું પોતાનું જ ડાચું દેખાય, બીજાનું નહીં. એટલે હું મોહન બની ગયો. મોહન બની ગયો એટલે શું? તો પહેલા કોણ હતો? પહેલા તો હું જસ્ટ મોહન હતો. હવે મારી પ્રિયાનો મોહન થઈ ગયો, મારી મીરાનો મોહન થઈ ગયો. સલું ડિફિકલ્ટ છે. હા નહીં, એટલે બરાબર છે, જો તો બરાબર છે આમ. હશ, હવે કંઈક નોર્મલ લાગે છે. બાકી એક રાત જરીવાલાના ઘરમાં શું સૂતો? તારામાં તો જરીવાલા જેવો રૂવાબ આવી ગયો હતો. સોરી ડાર્લિંગ. છીટકવાનું બંધ કર ને ચાલ જલ્દીથી ચા નાસ્તાની વ્યવસ્થા કર. યાદ છે ને આજે મારું મુહૂર્ત છે? અરે આજે તો સોલિડ મુહૂર્ત છે. હમ તુમ એક કમરે મેં બંધ હો. એ ઇડિયટ, કોના કપડા પહેર્યા છે? મારા. હા નહીં, એટલે હા, જગદીશ જરીવાલા નામ ચાલીમાં સુકાતા હતા, ખેંચીને પહેરી લીધા. કાઢ કાઢ આ કપડા કાઢ. ના શું, સવાર સવારમાં ક્યાં મૂરખ, જઈને રમીલાને આપ્યો જરીવાલાના જરી પુરાણા કપડા. યસ, હવે તો રમીલાએ કપડાથી ચલાવવું પડશે. વાહ પ્રભુ વાહ, તે તો ચમત્કાર કરી નાખ્યો. મેં મોહનનું રૂપ માંગ્યું ને તે આપી દીધું. વાહ વાહ વાહ, કોણ કહેતા હૈ કે ઉપર વાલે કે યહાં દેર હૈ. હવે તો જલસા કરો જરીવાલા. એક મિનિટ, એ પ્રભુ, મેં મોહનનું રૂપ માંગ્યું ને તે આપી દીધું. સલો અસલી મોહન ક્યાં છે? એ જો ટપકી પડશે તો સાલો ઘોટાળો થઈ જશે. એટલે શોધવું પડશે. મોહન મોહન
મોહનલાલ ક્યાં છો? મોહનલાલ મોહનલાલ મોહન 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 શું કરે છે તું અહીંયા? મોહન મોહન ક્યાં વાત હે? મારી સાથે વાત કરતો હતો. તારી પાસે તો ક્યાં ટાઈમ જ છે વાત કરવાનો? લવારો કરવાનો બંધ કર ને પહેલા જલ્દીથી જઈને મામાને ત્યાંથી મારો ડ્રેસ લઈ આવ. ઓ, એટલે તારા મામા દરજી છે? માર ખાવો છે? હું મામા ટેલરની વાત કરું છું. ઓ, એટલે ટેલરનું નામ મામા છે? કેમ આવું વિચિત્ર જેવું વર્તન કરે છે તું? આલે ગાડીની ચાવી લે, જલ્દી જા અને જલ્દીથી પાછો આવ. ગાડી? યુ મીન આપણી ગાડી? તે બીજા કોની ગાડી? આપણી ગાડી? આપણી ગાડી? અરે બાપ રે, મરી ગયો. મને ક્યાં ગાડી ચલાવતા આવડે છે? મેં ક્યાં બોલતા હું? એટલે હું શું કહું છું કે તું મને થોડા પૈસા આપ ને તો હું ટેક્સીમાં જ જઈ આવું. આમ કેમ ટેક્સીને 100 રૂપિયા શું કામ બગાડવા છે તારે? કે પછી તારામાં બહુ શેઠાઈ આવી ગઈ છે? ચાલ સીધો નીકળ, નહીતર તો બધો આળસ ખંખેરી નાખીશ તારો. ગાડી કા નંબર તો બતાવ. હેલો મિશ્રાજી. હાંજી બોલી ના. જી જી બિલકુલ, મેં 10:30 બજે તક પહોંચી જાઉંગી. વાવ, આજ મેરે ડાન્સ સિક્વન્સ સે આપ મુહૂર્ત કર રહે હૈ, સો નાઇસ ઓફ યુ. બિલકુલ, હાંજી હાંજી પહોંચ જાઉંગી. બાય જી. હા ચાલો, 10:30 પહોંચવાનું છે. ચલીએ મેડમ ચલીએ, ચાય ઓર નાસ્તા તૈયાર હૈ. જરીવાલા? તમે જરીવાલા? ઓ, જરીકવાલા એમ જ ને. તમે ક્યાંથી આવ્યા? કિચનમાંથી. તમે કિચનમાં શું કરતા હતા? શું તમે કરે છે? અરે બાબા, એવું થયું ને, હું લેટ આવ્યો સવારે એટલે મોડું થયું. મને એમ કે તું સૂતી હોય, તને ડિસ્ટર્બ ન થાય એટલે પછી કિચનમાં સૂઈ ગયો. ગેટ આઉટ, આઈ સે ગેટ આઉટ. એક મિનિટ, જરા બાથરૂમ તો જવા દે ડાર્લિંગ. એ ખબરદાર, જો મને ડાર્લિંગ કહ્યું છે તો તમે. માય માય માય, આટલો ગુસ્સો! હું જાણું છું મને આવતા લેટ થયું એટલે તું એકદમ ભડકી છે, પણ તારે જાણવું છે મને શું કામ લેટ થયું? તું સાંભળ સાંભળ, ત્યાં પાર્ટીમાં મને મોકલાવ્યો તો તારો પ્રોડ્યુસર મને કે મોહનજી ગાના સુનાઈએ, એટલે મેં ગાવાનું શરૂ કર્યું. સાલા એક વાર, બે વાર, 20 વાર સુધી વન્સ મોર કર્યું. હું થાકી ગયો. મેં લોકોને કહ્યું બસ બાબા બસ કરો, મને કે નહીં, જ્યાં સુધી બરાબર નહીં ગાવ અમે વન્સ મોર કર્યા જ કરશું કર્યા. એમાં ને એમાં સવાર પડી બાબા. એક મિનિટ, એટલે એટલે ફ્યુઝ રિપેર કર્યા પછી તમે પણ પાર્ટીમાં ગયા હતા? જરીવાલા? જરીવાલા કોની વાત કરે? બાજુવાળા જરીવાલાની વાત કરે? પાર્ટી? હું તમારી વાત કરું છું. જાઓ, તમે તમારા ઘરે જાઓ. રમીલાબેન ક્યારના તમારી રાહ જોઈ રહ્યા છે, પ્લીઝ. રમીલા રાહ જોઈ અત્યારથી નહીં, એટલે સવારના વારો કદાચ સાથે મળીને સા લગાડવો હશે. સા? પણ એક મિનિટ પહેલા મને ફ્રેશ થઈ જવા દે. ખબરદાર ખબરદાર, જો તમે અંદર ગયા છો, જો અંદર ગયા છો ને તો પોલીસને બોલાવીશ. એ બાબા રે બાબા, શું થઈ ગયું તને? એટલે એટલે નાનકડી વાત માં એમાં પોલીસને શું બોલાવવાનું? ઓકે બાબા, ચાલ હું તારા પગ પકડું. ખબરદાર ખબરદાર, જો મને હાથ લગાવે છે તો શરમ નથી આવતી? પત્નીના પગ પકડવામાં શરમ છે નહીં? એ પત્ની વાળી, જેને પેલા મોઢું તો યાજા. એ જ કરવા જતો તો તો તે જ ના પાડી. સ્ટોપ. રમીલાને શું કામ બોલાવે? એની સાથે પ્રેક્ટિસ કરજો. પહેલા તારો વારો, બપોર પછી રમીલાબેન નો વારો. જોજે હા. તી નાની. ઓ માય ગોડ, બે શરમ છે એક નંબર ના. શરમ નથી આવતી તમને? હું તો તમને સારા માણસ સમજતી હતી. બાબા, તું મને માણસ સમજે છે એ જ ઘણો છે. શું છે, ઘાટા છે ને પાડો છો? આ જુઓ કોણ ઊભું છે. નમસ્તે રમીલાબેન. બેન બેન છે ન કરો છો? દારૂ પીધો છે? આખી રાત દારૂ પીધો.
ડેડ તમે દારૂ પીધો? શિકાર મમ્મી. અરે એવા તો કેવા ઘેલા થયા છો, કણે દારૂ પાયો તોય તમે પી લીધો. અરે આ તો મારી દેવી છે દેવી, દારૂ શું ઝેર પીવડાવે ને તો પણ હું પી જાઉં. મમ્મી મારા જ નસીબ ફૂટ્યા હતા કે મેં તમારી ઓળખાણ કરાવી. તો આ શું બોલો તમે, તમે અમારી ઓળખાણ કરાવી રમીલા બેન? બેન બેન છે ના કરો છો, શરમ નથી આવતી? ચલો ઘરે. હમણાં નહીં, અરે હજી તો મારે કેટલા કામ કરવાના છે, આના કપડાને ઇસ્ત્રી કરાવવાની અને સેન્ડલ પહેરાવવાના, નાસ્તો બનાવવા, પછી એ બધું થાય ને પછી આવીશ. અરે જરા ગોટિયાનો તો વિચાર કરો, એના મગજ પર કેવી અસર પડશે. આ પપ્પા શું કરે. અરે ગોટિયો તમારો દોસ્તાર છે દોસ્તાર. કેમ ગોટિયા, ચોકલેટ ખાવી છે ને? ના મને ચોકલેટ નથી ખાવી, તમે ઘરે આવી જાઓ પપ્પા. પપ્પા જોયું જોયું પ્રિયા, બાળકો કેવા પ્રેમના ભૂખ્યા હોય છે. ગઈકાલ સુધી અંકલ અંકલ કરતો હતો, આજે પપ્પા પપ્પા કરવા લાગ્યો. સલો બચકું ભરે છે ઇન્ડિયા. ઓ ગોડ, તમે લોકો બધા અહીંયાથી જાઓ ને, મને મુહૂર્ત માટે મોડું થાય છે. આજે તારું મુહૂર્ત છે કેમ? હા હું ભૂલી જ ગયો, મામાને ત્યાંથી તારું ડ્રેસ પણ લાવવાનો છે. એક મિનિટ, અમારા ડ્રેસ વિશે તમને કોણે કહ્યું? મોહને. આ શું ચાલી રહ્યું? શું મોહન મોહન બાબા, હું જ મોહન છું, મેન્ડોલિન માય ડાર્લિંગ. મમ્મી પપ્પા તો તને કદી ડાર્લિંગ નથી કહેતા. ચૂપ કર. જો મારી જ ભૂલ થઈ કે મેં તમને ફ્યુઝ રિપેર કરવા માટે અહીંયા બોલાવ્યા. નેક્સ્ટ ટાઈમ મારી લાઈટ જશે ને તો હું અંધારામાં એકલી બેસી રહીશ, ડરતી રહીશ, પણ હું તમારી મદદ નહીં લઉં. પ્લીઝ તમે જાઓ અહીંયાથી. માય શું જાઓ જાઓ કરે છે, તમે જાને સમજાવો ભાભી. નફટ છો નફટ. મમ્મીને શું કામ હેરાન કરો છો? ચાલો ને પપ્પા. અરે શું ચાલુ ચાલુ કરે છે, મારાથી એમ ન અવાય ગોટી. આજુબાજુ વાળા શું કે, સોસાયટી નો તો વિચાર કરો. ચાલો ને પપ્પા. અરે પણ ગુસ્સો આવ્યો હોય ને તો રોડ ની જેમ ઘરે આવીને ઘાટા પાડી લો, પણ આ નાટક બંધ કરો. અરે ચાલો ને પપ્પા. ક્યાંથી ચાલે, સાલા પગ પકડી રાખ્યો. ચાલો ચાલો, લેંગો ઉતરી જશે મારો. પ્રિયા તું જાને સમજાવ. હવે હું શું સમજાવ, તમે વરબૈરી આપાસમાં જ ફોડી લો. વરબૈરી એના વરને તો પૂછો. એ ક્યાં છે જરીવાલા? તમે તો જો. હું જલીવાલા છું લુચ્ચા, એક ચોકલેટ માટે આવું કરવાનું. અહીંયા આવો. થઈ ખાતરી, હવે ચલો ચલો. એ જાઓ પ્લીઝ. ઓ માય ગોડ, મારા ગ્રહ બદલાયા. ચાલો ચાલો ચાલો. એ જગદીશ ને શું કહેશો? ભાઈ એને હું અહીં મોકલાવી આપીશ, ચાલો. વાહ વાહ, કેવું પડે, આ સોસાયટી સાચા અર્થમાં કોઓપરેટિવ સોસાયટી છે. બાય પ્રિયા, જાઓ પ્લીઝ, જલ્દી નીકળો. ચલો ઉડણી ઓડું તો ઉડી ઉડી જા, ફ્લાય રે ફ્લાય. ઓ માય ગોડ, આ સોસાયટી છે કે પાગલખાનું, બધા આવું વિચિત્ર વર્તન કરે છે. કેટલું મોડું થઈ ગયું, ઓલો મોહન પણ હજુ સુધી નથી આવ્યો, ક્યાં રહી ગયો હશે? એ મારો ડ્રેસ ક્યાં છે? તારો ડ્રેસ છોડ, મારો ડ્રેસ જો. કઈ જાતની ગાડી છે તારી? આઈ મીન આપણી આઉટ ઓફ કંટ્રોલ. વોટ? રસ્તાને બદલે ફૂટપાથ પર ચાલવા માંડી. બધા મને આમ ઘેરી વળ્યા, કેટલાક મને આમ ટપલી મારી, કેટલાક આમ કરીને ગુંબાઓ માર્યા. છેવટે એક હવાલદાર બાકી રહી ગયો તો એણે એક દંડો. વેરી ગુડ, સવારથી એક ય કામ બરાબર નથી કર્યું, લાગે છે આજે મારે પણ તને ફટકારવો જ પડશે. બસ 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 બસ. એ બાસ્ટર્ડ, મારું પણ મગજ જશે કહી દઉં છું. એ બે પેગ વધારે શું ઢીચા, પોતાની જાતને તો વાઘ સમજવા માંડ્યો. પણ યાદ રાખજે, મારી માટે તો તું બિલાડીનું એન્લાર્જમેન્ટ જ છે. શું
બિલાડી બેટા મારી બૈરી આવું બોલ્યો તે તેનું આમ ગળું દબાવી નાખ એ શું બાબડા છે કઈ નહીં ચલાવે ઊભો છે બેઠો છે શું ઊભો થા ને જલ્દીથી મને ડાન્સની પ્રેક્ટિસ કરાવ ડાન્સ 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 મને નહીં ફાવે કેમ નહીં ફાવે આજે મુહૂર્ત મારા ડાન્સ સિક્વન્સથી થવાનું છે કમ ઓન મેં ક્યા બોલતા હું આપણે ડાન્સની બદલે વો યોગાસન જેસા કુછ કરતા હૈ એસા ઇડિયટ મને ફિલ્મમાં યોગાસન કરવા માટે નથી અપોઇન્ટ કરી મારે ડાન્સ કરવાનો છે કમ ઓન લેટ્સ ટાઈમ પ્લીઝ નહીં ફાવે ઓ માય ગોડ સમથિંગ ઇઝ રોંગ વિથ યુ ચલ હું જાઉં છું મને બહુ મોડું થઈ ગયું છે જાય છે મેં ક્યા બોલતા હું શું છે મેં ભી આપકે સાથ ચલું શૂટિંગ મેં તો પછી ઘરના કામ કોણ કરશે કેમ તમે લોકોએ રામો નથી રાખ્યો શું આપણે લોકોએ રામો નથી રાખ્યો ના તું છે ને એટલે હા ઘરના કામ બધા મારે કરવાના છે તો બીજું કોણ કરશે આ ઘર તારું નથી હા ઘર મારું છે તું મારી છે આ મારું છે આ પણ મારું છે બસ બહુ થઈ ગયો અને હવે ધ્યાનથી સાંભળ ઓલા જગદીશ ચરીવાલાને ઘરમાં ઘૂસવા નહીં દેતો સમજો કેમ તને ખબર છે સવારના પોરમાં એ લુચ્ચો છુપાઈને આપણા કિચનમાં બેઠો હતો શું વાત કરે છે યસ માંડ માંડ એની બૈરી સાથે એના ઘરે એને રવાના કર્યો તે જગદીશ ચરીવાલાને એની બૈરી સાથે એના ઘરમાં રવાના કર્યો ઓફ કોર્સ સાચું કહું મને એ ચરીવાલા જરાય નથી ગમતો એટલી બધી વકીલાત કરી રહ્યો છે કે પછી તને ઓલી રમીલામાં રસ પડ્યો છે એટલા માટે રમીલાનું તો નામ જ નહીં સલીમા શું રસ લેવાનું છે એમાં રેવા દે હા રેવા દે ગોટે મને બધી જ વાત કરી છે કઈ વાત એજ કે તું ગોટીને રોજ રોજ ચોકલેટ્સ ખવડાવે છે હા એની મમ્મીને તું ગાયનો ગાતા શીખવાડે છે ઓફ કોર્સ અને એની મમ્મીને રસોડામાં જઈને રસોઈ બનાવતા પણ શીખવાડે છે ભગવાન એની જાતને મારા રસોડામાં શું રંધાઈ રહ્યું છે એની સાલી મને જ ખબર નથી શું વારે ઘડીએ વિચિત્ર વર્તન કરવા બેસે છે ચાલ હું નીકળું છું અને સાંભળ જો હું શૂટિંગમાંથી આવું ને ત્યાં સુધીમાં તું ખાવાનું બનાવી રાખજે ઓકે હું તો બનાવીને રાખીશ પણ તું બને ત્યાં સુધી ખાઈને આવજે શું કાઈ નહીં ચાલ હું જાઉં છું બાય અને સાંભળ શૂટિંગમાંથી હું પાછી આવું ને ત્યાં સુધીમાં તું બધું કામ કરી રાખશે ને તાજે સાંજના આપણે કુચી કુચી કુ કરીશું કુચી 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 કુદાડમ સંતરા પપૈયા ક્યાં ભાત જગદીશ હલો એ ભગવાન ઓલો મોહન યો જગદીશ નું રૂપ લઈને મારા ઘરમાં જતો રહ્યો છે મોહન યો તો સાલો ભરાડી છે રમીલા વિચારી સાવ ભોળી અત્યાર સુધી મેં બે ચાર વાર તો ચોંટ્યો જ હશે એને એ નટવર નાગર મારી પ્રાર્થનાનું ફળ ઓલા પાજીને શું કામ મદદ કર તાબડતોબ સ્ટોપ પેમેન્ટ કર પ્લીઝ હાય એ મોહનિયા તને તો લોટરી લાગી ગઈ લોટરી અને એ પણ બમ્પર માય ગોડ આટલા વર્ષ પ્રિયાની સેવા કરીને એનું જ ભગવાને તને ફળ આપ્યું છે અને ફળ પણ કેવું એક્સપોર્ટ ક્વોલિટીનું હવે તું તારે ઉડાવ ફ્રૂટ સલાડ ગોવિંદ કોણ આપણો સર્વન્ટ જુઓ મને આવી મજાક બિલકુલ પસંદ નથી જાણું છું કે મારો ભાઈ તમને ગમતો નથી એટલે સર્વન્ટ કહેવાનો એટલે તારે ભાઈ છે નહીં એટલે કે તારા ભાઈનું નામ ગોવિંદા છે ગોવિંદા નહીં ગોવિંદ હા હા ગોવિંદ હવે હદ થાય છે તમારા ભૂલકણાપણાની હું એમ કહું કે તમે હંમેશા મારા પિયરિયાઓના જ નામ કેમ ભૂલી જાઓ છો એટલે જો મારા બાપાનું નામ યાદ છે કેવું કેવું તમે ફની સવાલ પૂછે બાપાનું નામ યાદ છે એટલે શું એ તો યાદ જ હોય ને એમ તો બોલો શું બોલે
બાપાનું નામ લીસુ બાપા એટલે એટલે ફાધર જ ને ફાધરનું નામ જો ને એટલે જરા હિન્ટ આપતો મશ્કરી કરું છું મશ્કરી અરે તારા પપ્પાનો ચહેરો તો દિવસ રાત મારા ચહેરા સામે ફર્યા જ કરે છે કેમ અચાનક તારા પપ્પા ના હોત તો તું ના હોત અને તું ના હોત તો અત્યારે હું અહીંયા ના હોત શું થયું છે શું તમને આજે હું આજે સવાર કેવું કેવું કર્યા કરો છો ગોટિયાની હાજરીમાં હવે તો શું કરું ગોટિયો નજર સામેથી ખસતો જ નથી તમે ખસો હવે મારે રસોડામાં બહુ કામ છે નો એન્ટ્રી આજે બધી રસોઈ હું બનાવીશ જાઓ જાઓ હવે તમને કઈ બનાવતા આવડે છે અરે મને એ જ આવડે છે બનાવતા હાઈ ક્લાસ ટાંગા પપ્પા છોકરાને જવાબ આપો છોકરાને કોના છોકરાને ઓ આ મારો છોકરો છે ને આવતો રે મારા લાલ મારા ગોટિયા શું લાલ શું ગોટિયા ચલો યોગાસન ની પ્રેક્ટિસ કરો શીર્ષાસન શીર્ષાસન ચલો આલો પકડો ના ના જો આ લે પાછી મુખ એક કામ કર એ ચોપડા વેચી આવ પસ્તી વાળાને આપી આવ મેં છે ને શીર્ષાસન ની બાધા લીધી છે તમે તો કેટલા બદલાઈ ગયા છો એટલે કેટલા સારા થઈ ગયા છો હા તો ગોટિયા આલે આ મોહનિયા ના કપડા નીચે જઈને વાસણ વાળીને આપી આવ નવા જ છે એમ તો જા જઈને એની બૈરીને આપી આવ એ તો આવશે પછી ના કપડા લેવા હા હા જા 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 ગોટિયા જા જલ્દી જલ્દી જા ને મોડો મોડો આવજે ગયો એ રાણી ચાલો કહું છું આજે આપણે રસોડામાં આપણે રસોડામાં રાસ રમીએ રાસ કમ ઓન નર ન ન નર ન 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 ક્યાં ગઈ ઓ પાડ ઉપાડ સાલા મોહનિયા ફોન ઉપાડ આ ફોન કેમ નથી ઉપાડતો ફોન ઉપાડવા જેટલો ટાઈમ પણ વેસ્ટ નથી કરવો નહીં ચાલે નહીં ચાલે મારે જાતે જઈને કંઈક કરવું પડશે ચોકલેટ આપે અને અને પછી પછી શું એની મમ્મી ને જ ઉપાડી જાય રામકુર સલાવ બોલે જાવ બોલે હજી તો મા પપ્પા સાવ બદલાઈ ગયા છે એટલે કેટલું પ્રેમ કરે છે કોને તને ના મમ્મી ને મમ્મી ને આયો આયો એટલે એક્ઝેક્ટલી કરે છે શું મદદ દરેક કામ માં નાવા પણ સાથે લઈ ગયા તા કોને મમ્મી ને ના મને હા તો સદા એમ બોલ ને મને મમ્મી ને પપ્પા અડધો કલાક સુધી બેડરૂમ માં હતા અડધો કલાક બેડરૂમ માં શું કરતા હતા મારે આજે પપ્પાએ કીધું છે મને અને મમ્મીને ડિસ્ટર્બ નહીં કરતો એ ઉપર 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 ગોટિયા મારા લાલ મારા રાજા બેટા છેને તું છેને બેટા ઘરમાં બેસીને ક્રિકેટ રમજે ઓકે ના વે પપ્પા વડે પપ્પા તને ખબર નથી આજે તારા ઘરમાં ખૂન થવાનું છે ખૂન ખૂન યુ મીન મર્ડર યસ તારા પપ્પા તારી મમ્મીનું મર્ડર કરવાના છે તમને કોઈ કહ્યું ગઈકાલે રાત્રે તારા પપ્પા નું અંધારામાં બોલતા સાંભળી ગયેલો એટલા માટે તું તારા ઘરમાં સૂતો હતો સમજો મોહન અંકલ તમને મારી મમ્મી ની કેટલી ચિંતા છે ને હા સાલી હવે તો વધારે ચિંતા થાય છે કામ કર તારા પપ્પા ને તારી મમ્મી ની નજીક નહીં આવવા દેવાના ઓકે અને જેવા આવે ને તો તારે મને કઈ કામ સિગ્નલ આપવાનું ફાઇન ઓકે ઓકે એ સાંભળ એ ઓકે વાલા આમ અહીંયા સિગ્નલ શું આપીશ હા આ સીડી વાળી ને બસ બસ બસ
પછી તો યાર મોહન અંકલ ઉઠો અંકલ અરે અંકલ સુઈ ગયા શું અરે ઉઠો અરે અરે ઉઠો चलिए 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 मैडम खाना तैयार है आखिर तुमने जीत पूरी करी पूरी नहीं पराठा करा छे स्टफ्ड राम जाने रसोड़ा में शू काली हशे अरे खाकर तो देखिए तबीयत हिल जाएगी भाभी भाभी बस आ मोहन भाई ने मिमिक्री करवानो बंद करो ने मैं कहूं छु आज सवार थी तुमने थयो छे शू अखा घर में झाड़ू पोता करया ने त्या સુધી ઠીક હતું પૂછ તમારા પગ દબાવવા બેસી ગયા મને ઉભી ન થવા દીધી સીધા ઉચકીને ખાટલા સુધી લઈ ગયા કેવું કેવું કરો છો આજે ગોટિયો જોઈ જાય તો ભલે જોતો એ રમીલા અત્યાર સુધી તે જરીવાલા માટે બહુ બધું કર્યું હવે મને ચાન્સ આપ એટલે કે મને તારી સેવા કરવાનો મોકો આપ કેમ આજે બહુ મસ્કા મારો છો કાલ રાતની વાત હું ભૂલી નથી ભૂલી જા વાલી તું રાતની વાત ભૂલી જા ગઈકાલની રાત જ ભૂલી જા અરે હું તો કહું છું ગઈકાલે તારો જે વર હતો ને એ આજે નથી એટલે કે મારી કાયા પલટ થઈ ગઈ છે ક્યારેક ક્યારેક તો મારું રૂપ જોઈને મને તો ફાળ પડે છે ફાળ ક્યારે નહીં ને અચાનક તમારા મન પ્રેમનો ફુવારો ક્યાંથી ફૂટી નીકળ્યો ફુવારો ગમે ત્યાંથી ફૂટ્યો હોય તું એમાં મન ભરીને છબછબિયા કરી લે મારી રાણી કરી લે છબ 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 તો ફીલો વિને થઈ રાણી તું મારી રાણી ને હું તારો રાજા ને ગોટી જોકર હું તને દીકરાને ક્યારે કોઈ જોકર કહેતું હશે મારો ગોટી તો એકો છે એકો ભલે એકો બસ એ રાણી મેં તમારા માટે આટલું બધું કર્યું હવે તું મારા માટે એક નાનકડું કામ ન કરે એમાં પૂછવાનું શું કહો ને તારા ખોળામાં મૂકીને મારું માથું આમ દબાવી આપીશ જરૂર કેમ તમને ફ્લુ થયો તો ત્યારે મેં છાતીએ બામ નહોતો છોડી આપ્યો લક્કી છે સાલો લક્કી એટલે હું કેટલો બધો લક્કી છું ને કોઈ નસીબદારને તારા જેવી પત્ની મળે આજે કહો છો કે આટલા વર્ષે તો મારી કિંમત જ નહોતી પણ તો આટલા વર્ષો આપણી ઓળખાણ જ નહોતી ને એટલે કે આટલા વર્ષથી હું તને ઓળખી જ નહોતો શક્યો હા જો કે હું તમને ક્યાં ઓળખી શકી છું એ જ સારું છે મને વચન આપો કે હવે તમે ઓલી ચીબાવલીનું નામ ક્યારેય નહીં લ્યો બાબા હું એને ભૂલવાની ટ્રાય કરું છું ને તું જ વારે વારે યાદ અપાવે છે ખરેખર તારા સમ કેટલે વખતે એક શરમાળ સ્ત્રીને જોઈ એટલે કેટલે વખતે તને શરમાતા જોઈ હા તમે પણ કેટલે વખતે આવું સારું સારું બોલ્યા છો છે હનીમૂન પછી આજે બોલ્યા આવું હનીમૂન ક્યાં ગયા ત્યાં હનીમૂન પર ભૂલી ગયા ગોવા ઓ યા ગોવા ગયા હતા ને આપણે ગોવા ગયા તમને યાદ છે આપણે કેટલી મજા કરી હતી અને ત્યાં દરિયામાં તમે હસવી વાદે મારે નથી સાંભળવું શું મજા કરી છી ચાલ રાણી આજે પાછા જઈએ ગોવા બહુ કોસ્ટલી છે આપણે આજે જૂના દરિયા કિનારે જઈએ જૂ હું અને તું દરિયાના ઉછળતા મોજા લહેરાતો પવન ડૂબતો સૂરજ ભેળવાળા નારિયળવાળા ને ગોટી ગોટીનું શું કામ છે કેમ રાજી થશે બિચારો રમ્યા કરશે રેતીમાં ભલે રમ્યા કરતો પણ આપણે પણ રમીશું કુચી કુચી લુચ્ચો ચાલો સીટી મારે ઉપરે ઉપરે ક્યાં ગયો એ છોડે છોડ લે કે પહેલા પહેલા પ્યાર ભર કે આંખો મેં ખુમાર જાદુ નગરી સે આયા હે કોઈ જાદુગર ચાલો રાણી ચાલો જુ બીચ જવાનું મોડું થાય છે તમે ગોટીને તૈયાર કરો હું હમણાં આવી ગોટીને તૈયાર કરો
સલા ગોટિયાને તો આજે છે ને દરિયામાં ધક્કો જ મારી દઈશ. એ પપ્પા ચાલો ને, કેટલી વાર વાર છે જી? અરક પદુડો રહી ગયો તે, તારી મમ્મીને તૈયાર થવા દે. પેન્ટના બટન બંધ કરો. હવે ઢગા જેવો થયો તો એ પેન્ટના બટન બંધ કરતો નથી આવડતું. મારા નહીં તમારા પેન્ટની વાત કરું છું. લો ચાલો. ચલો વાળોડી આપો. વાળોડી તર તો ટકલો કરાવીને કે ટકલું. ચાલો શું રહી ગયો છે અમારી સાથે આવ્યા વગર? કેમ તમને મમ્મી સાથે એકલા જવું છે? હા જવું છે, બોલ. નહીં જવા દઉં, બોલો. ચાલો ચીટકું ચીટકું. ચૂપ. અને જો સાંભળ, ત્યાં દરિયા ઉપર છે ને અમને ચોટીને નહીં રહેતો, દૂર 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 જઈને રમ્યા કરજે, સમજો? મને બધી ખબર છે. શું? ગોટી ગોટી તું આ સીટી વગાડવાનું બંધ કર, કહું છું. ઓપરેશન જુબીચ. જુબીચ પર કોનું ઓપરેશન થવાનું છે? સાડી પહેરાવવામાં મદદ કરે છે. આ તો હાથ ના કર્યા અહીએ વાગ્યા. ભગવાન, મને લાગે છે આ મોહન આજે મને ઇનિંગ ડિફીટ આપશે. તને નહીં સમજાય. કોટિયા, એક કામ કર, જલ્દી મારા ઘરમાં જા અને ત્યાં જઈને પ્રિયાને ફોન કર અને એને કે જલ્દી જલ્દી પાછી આવી જાય, લિમિટેડ ઓવર્સ જ બાકી છે. ઓકે ઓકે, જા જલ્દી જા બોક્સ, જા જલ્દી જા. વાહ વાહ વાહ, બ્યુટીફુલ. અરે રાણી, મહારાણી લાગો છો. આ સાડીમાં તો અપ્સરા લાગે છે, અપ્સરા. આ હે ભગવાન, કેવી સુંદર સ્ત્રી છે આ રમીલા. કેટલી પ્રેમાળ, કેટલી ડોબી. ચાલો જરીવાલો, આવી સોનાની લગડી જેવી બૈરીને છોડીને મારી પિત્તળ જેવી બૈરીની પાછળ પડ્યો છે. હશે મારે શું એના નસીબ. શું બોલ્યો? પિત્તળ જેવી બાઈ. અરે તું છોડ, અરે તું છોડ. અરે પણ મેં કઈ પકડ્યું જ નથી તો શું છોડું? અરે હરામખોર, મારી બૈરી અને મારું ગળ છોડ. ચૂપ સાલા, તારી બૈરી એટલે? એ ચૂપ રે એ પ્યારે મોહન, તારા નાટક બંધ કર. પ્યારે મોહન? હા, હું જાણું છું કે તું મોહન છે. હાય માં, તને ખબર છે? હા. તું કોણ છે? ડિટેક્ટિવ? અરે ભગવાન, આ બધા મારા જ પાપ છે. ગઈકાલે રાત્રે તારા ઘરમાં ગયો હતો ને ફ્યુઝ રિપેર કરવા, ત્યાં મેં ભગવાનને પ્રાર્થના કરી કે 24 કલાક માટે મને તારું રૂપ મળી જાય. મારી હળી એમને ભગવાનને પ્રાર્થના સાંભળી. ઓ આઈ સી, હવે સમજાયું. એટલે તારી પ્રાર્થનાને લીધે તું મોહન બની ગયો અને મને આ જગદીશનું રૂપ મળ્યું. વાવ, લવલી પ્રાર્થના. સીટ નો બેસ ભાઈ, તારું જ ઘર છે, બેસ ને. કઈ કરવાનું નહીં. અરે આવ તો ખરી, એક વાત કહું તને, જો સાંભળ. એ જગદીશ, જો તું મારા જેવો દેખાય છે, હું તારા જેવો દેખાઉં છું, તો હવે આ એરેન્જમેન્ટ ચાલવા જ દે. હવનમાં હડકા નહીં નાખ. હું અહીંયા જલસા કરું છું, તું મારા ઘરે જલસા કર. અરે શું જલસા કર, પ્રિયા સવારથી બહાર જતી રહી છે શૂટિંગ પર. અરે હા, આજે તો પ્રિયાને રાત સુધી શૂટિંગ છે ને ભાઈ. બેડ લક. જેવા તારા નસીબ, હું શું કરું? નસીબ શું કરું? એને કિસ કરું? ઉભી રે, લેટ મી હેન્ડલ ધીસ. ઉભી રે.
એકદમ ટેમ્પર ગયું છે મારું. શું કરે તું? તને આમ ઠીક છે, બાકી મજાક આપણને પસંદ નથી, સમજો? માય ગોડ, કેટલી બધી મારા મારી લાઈફમાં પહેલી વાર મેં તો જોઈ, આટલી જોયું કેવો મારાથી ડરીને ભાગ્યો. ચાલો રાણી, હવે આપણે જઈએ જુ બીચ. હા ચાલો. ચુપ. જાય એની જાતને, કઈ જાતનો દિવસ ઉગ્યો છે! મારી જ બૈરીએ મને ધીબેડી નાખ્યો. એ નટવર નાગર, આ શું કર્યું તે? મારે તો મોહન બનીને કરવી હતી મજા, ને અહીંયા થઈ ગઈ છે સજા. મોહન મેન્ડોલિન મારો હાળો, મારી જ સામે મારી બૈરીને હાથમાં હાથ નાખીને જૂ બીચ ફરવા લઈ ગયો, ને હું અહીંયા આગળ હાથ હલાવતો રહી ગયો. નહીં ચાલે, નહીં ચાલે. હે કાનુડા, આ તે વરદાન છે કે શ્રાપ? જવાબ આપ મોહન. એ શું, હવે પ્રિયાની મિમિક્રી ચાલુ કરી. મોહન. પ્રિયા, 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 તું આવી ગઈ ને મારી સજાનો અંત આવી ગયો. શું? આઈ મીન મારી ઇંતેજારીનો અંત આવી ગયો. ચાલ આપણે શરૂ કરીએ. ટુકડી કુ કિચિક કિચિક. પણ હમણાં નહીં, હું બહુ થાકી ગઈ છું. પ્લીઝ. થાકી તો હું ગયો છું, જ્યાં તારી રાહ જોઈ જોઈને. પ્લીઝ મોહન, શું કરે છે? પહેલા મને એમ કે ખાવાનું શું બનાવ્યું છે? ધૂળ ને ઢેફા. વોટ? જે આખો દિવસ મારું બીપી અપડાઉન અપડાઉન થયા કરતું હતું. એટલે આખો દિવસ તે ઘરમાં રહીને કંઈ જ કામ નથી કર્યું? ના. તો શું કર્યું છે? સિટી સિટી બેંગ બેંગ. એટલે? સિટીઓ સાંભળીને માથા પછાડ્યા. આ તો શું લવારો કરી રહ્યો છે મોહન? શું માંડ્યું છે તે? દારૂ તો નથી ઢીચ્યો ને? ઢીચ્યો તો નથી, પણ હવે ઢીચીશ તો જ મારી હાળી મારામાં હિંમત આવશે. દારૂ ક્યાં છે? દારૂ ક્યાં છે? આમાંથી દારૂ કયો છે? ઓ ગોડ, હોય તે સલામ. વન ડે મેચમાં તો ઉભા ઉભા આખો દિવસ મારે ફિલ્ડિંગ કરવાની, એમ થોડું ચાલે. મોહન, અરે આ શું કરી રહ્યો છે મોહન? માય ગોડ મોહન, એ શું આખો દિવસ મોહન 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 સલા કંટાળી ગયો છો? ચાપ ઉભી રહી ત્યાં આગળ. એ આ શું બડબડ કરી રહ્યો છે મોહન? તું ચૂપ. આખો દિવસ શું મોહન 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 છે, બીજું કઈ આવડતું જ નથી બોલતા. ચૂપ. આ ઘરમાં કઈ ઘરકામ કરવા નથી આવ્યો. આખી વાતમાં મારવાળું જે કામ કરવું છે તો થતું જ નથી. મોહન 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 કર્યા કરે છે. તું મારી સામે ઘાટા પાડી રહ્યો છે. અરે ઘાટા શું, વધારે અવાજ કરીશ ને તો ગુસ્સો પણ કરીશ. ગુસ્સો? અચ્છા, તને ગુસ્સો કરતા પણ આવડે છે? આવડે છે એટલે આ શું છે? એ વધારે અવાજ કરીશ ને તો ફટકારી દઈશ બે ચાર ઢોલ. એ તું શું કરી લઈશ? બે ચાર ઢોલ ફટકારીશ? મને ફટકારીશ? હા, તને કહી રહું છું, મને વધારે ગરમ નહીં કરતી. એક વધારે ગરમ નહીં કરતી. નહીં તો? નહીં તો શું? નહીં તો શું? તારી હાલત પણ ઓલી રમીલા જેવી કરી. તારી તો ઉભી ઉભી જાય છે કે? આજે તો તને ઇન્ડોર કરી નાખીશ. ઇન્ડોર સિદ્ધી ડોર કરી, સિદ્ધી ડોર. તારી ઉપર કાળી નાગની જેમ આમ ચડી, અને યસ, તારી હિંમત કેવી રીતે રહી મારી સામે બેસવાની? સ્ટેન્ડ અપ.
આખો દિવસ છેરે જોઈને રે મોહન 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 સિવાય બીજું કઈ સુસ્તું નથી. ચૂપચાપ મારી વાત સાંભળ્યા કર. આખો દિવસ ઘરની બહાર ભટક્યા કરે છે તો ઘરનું શું? ઘરની પડી નથી, વરની પડી નથી, કોઈની માટે ટાઈમ નથી. ભણકાર ભણકાર તરફ ડટિંગ બંધ કર. આખો દિવસ આ કર, તે કર, ઘરકામ કર, તારા બાપનું નોકર છો. અરે આજથી તારા ટીવી સિરિયલ નાટક બધું જ બંધ. આજથી આ ઘરમાં રસોઈ કપડાં વાસણ બધું તારે કરવું પડશે. સમજી ગઈ? જાય જરા પણ વધી જોઈએ. ચૂપ જાય બધું સાંભળ. સમજી? જય હો. પોતાની પત્નીને ધાકમાં પણ રાખી શકે છે. તને ખબર છે અંતે તો બધી પત્નીને મનમાં ને મનમાં તો આવું જ ગમતું હોય છે. ઓ માય ગોડ, આઈ એમ સો હેપી, આઈ એમ સો હેપી. મોહન તું બેસ ને, હું તારી માટે મારા હાથે કોફી બનાવીને લાવું છું. પછી આપણે બંને કરીશું કુચી કુચી કુ. યસ. ધીમે ધીમે આવા દો, આવા દો. ઉમરો છે. આવા દો, આવા દો. સિદ્ધુ, ઓ ના પાડી તી, ના પાડી તી. અને નહી ઉચકો, કમર રહી જશે. રહી ગઈ ને. આવી ગયો, આવી ગયો. સોફો, સોફો આવી ગયો. હા, હાય હાય, પોતે ઢળી ગયા. અરે બાકો, શ્વાસ શ્વાસ બંધ થઈ ગયો. ચાલે છે, થોડો થોડો ચાલે છે. મેં કહ્યું તું ને, ટેક્સી માંથી ઉતર્યા ત્યારે તું ઉઠાડી દેવો તો. ના બાબા, ના, આને ઉઠાડવા જેવો નથી. આ સાલો કઈ જાતનો છોકરો? કેટલી સીટીઓ મારી છે સાલે, કેટલી સીટી. અરે સીટીઓ મારી મારી ને આખો જૂ બીચ ખાલી કરાવી નાખ્યો. હું તને એક વાત પૂછું, આનું રિયલ નામ ગોટી છે કે સીટી છે? સાલા ત્યાં જૂ બીચ ઉપર મને જરા હાથ સુદ્ધા પકડવા ન દીધો. તમે પણ શું રહી ગયા હાથ પકડ્યા વગરના? આપણે કે હનીમૂન કપલ છીએ. આપણે હનીમૂન કપલ જ છીએ. આચો સાલે, હું લોકોને ટોપી પહેરાવું છું અને મને પહેરાવી લચ્છાય. ઘરમાં કોઈ દિવસ નહીં ને, બહાર કેમ એટલે બધા લાડ કરતા હતા? આ તો શું થયું? શું મને કેટલી શરમ આવતી હતી. અને જે પાણીપુરી વાળા પાસે કેવા ચોંટી ચોંટીને ઊભા હતા. અરે પણ હું દૂર ઊભો રહું તો મારો વારો જ નહોતો હતો. એટલે ભૈયા 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 ભૈયા, મારા હાથમાં પૂરી આવે ત્યાં સુધીમાં બધું પાણી પડી જાય. હું તને કહું, એ પાણીપુરી વાળો નહોતો, કાણીપુરી વાળો હતો. તે જે હોય તે. હવે બહાર ગામ સામે પ્રદર્શન કરવાની કોઈ જરૂર નહોતી. શું આપણું ઘર નથી? અરે ઘર તો છે, પણ ઘરમાં ગુરખો છે ને. ગુરખો? તમે ગોટીને ગુરખો કહો છો? આ એક્ચ્યુઅલી રીઅલમાં ગુરખો જ છે સાલો. એટલી સીટીઓ મારે. હું તો તને એમ કહું છું, આ મોટો થાય ને પહેલા જ એને નેપાળ ભેગો કરી દે, પછી આપણે બંને અહીંયા એકલા. તમે ખરેખર જરીવાલા છો? જો પાછું ચાલુ કર્યું. કદાચ પછી ટ્રાન્સફર પણ થઈ શકે ને. આજે અહિયાં છું, આવતીકાલે ત્યાં હું, પરમ દિવસે. એટલે કે બેંક ની નોકરી છે, કઈ કહેવાય નહીં ને ટ્રાન્સફર. ના ના, હું તો ભગવાન પાસેથી 7 જન્મ સુધી તમને જ માંગી લઈશ. વાવ, પછી આપણી ત્રિપુટી કાયમ રહેશે. ત્રિપુટી? હું, તમે ને ગોટી. એટલે આવતા જન્મે પણ સીટી. હું સુડાવી આવું ગોટીને અંદર. રે વાતે બાબા, એને હાથની લગડતી જાગી જશે તો પાછો ટુર ટુર શરૂ કરશે. હું એને કઈક મેનેજ કરું. તું જા અંદર, જા જરા ફ્રેશ થા, પછી ને. માય ગોડ, સાલો લોહી પી ગયો લુચ્ચો. અને અંદર કેવી રીતે લઈ જાઉં, એટલો હેવી છે. પહેલાં એની સીટી કાઢવા દે સાલાની સીટી. એક મિનિટ,
એટલી જોર જોર થી કઈ રીતે બગાડી છે આ સિટી કોને ખબર. એ છોડે છોડ છોડે છોડ છોડે છોડ ચારે બાજુ ગુરખાઓનું યુનિયન મારી પાછળ પડ્યું લાગે. હા લચ્છાને અંદર કેવી રીતે લઈ જાઉં? ઉપર જાગી જશે, એને ઉચકવો પડશે. માય ગોડ, થાકવી દીધો છોકરા. રાણી હેન્ડ્સ અપ, હેન્ડ્સ અપ. શું છે? ગન છે, ગન. એટલે કે રિયલ છે? ના, ખોટી છે. ખોટી છે? બહુ થઈ ગયો હવે, મારી બૈરીનો પીછો છોડ. લે બહુ થયું, ચાલ ચાલ ચાલ, મારા ઘરની બહાર નીકળ. ચાલ થોડી વાર મને રહેવા દે. અહીંયા માંડ પેલા સિટી વાળાને સુડાવ્યો છે. એની સિટી સાંભળીને જ હું અહીંયા આગળ આવ્યો છું. કેમ? અરે મેં જેને કહેલું તને કઈ પણ ખતરો લાગે ને તો સિટી વગાડજે. એ સાલા, તેને સિટીઓ મારવાનું કહ્યું તું? હા. શું કામ? કામ એટલે તું મારી બૈરીનો ગેરલાભ ઉઠાવે ને જરાય નહીં ચલાવી લઉં. વાહ 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 વાહ, તે તું મારી પ્રિયાનો લાભ ઉઠાવે છે એનું કઈ નહીં. એ હું તારી બૈરીને કાઈ પણ કરું, તારે મારી બૈરીને હાથ પણ નહીં લગાડવાનો. સલા કેટલો લુચ્ચો છે તું. એટલે તારી બૈરી અપના બજાર ને મારી બૈરી શું સહકારી ભંડાર? સલા, અને એ બસ હવે ફક્ત 10 જ મિનિટ બાકી છે. શેની? ટ્રાન્સફરની. એટલે 10 મિનિટ પછી તારો ને મારો આત્મા ચેન્જ. એટલે પાછા બદલાઈ જઈશું એકદમ. 10 મિનિટ છે ને, નો પ્રોબ્લેમ. મારે વાત થઈ ગઈ છે રમીલા, તો મારી પાછળ એકદમ ઓળઘોળ થઈ ગઈ છે. એમ મારો ગુસ્સો જોઈને તારી બૈરી તો મારી પાછળ ગાંડી ગાંડી થઈ ગઈ છે. એ પહેલેથી જ ગાંડી છે. એણે તો મને અહીંયા આગળ ગામ બક્કી પણ ભરી. અહીંયા બક્કી કરી? સિસ્ટરલી બક્કી. અરે રમીલા તો મારી ઉપર એટલી બધી પ્રસન્ન થઈ ગઈ છે. તું જાણે છે 7 જન્મ માટે મને માંગી લીધો. અત્યારે અમે બંને મંદિર જઈશું પ્રાર્થના કરવા. મારી આ જાડી બૈરીમાં તું જોઈ શું ગયો છે? તને નહીં સમજાય, એને માટે છે ને ઝવેરી બનવું પડે. હીરાની પરખ ઝવેરીને જ હોય, સમજો? નહીં, અહીંયા બેસીને વિચાર કર. અને જરૂર પડે ને તો ઝવેરી બજાર એક રાઉન્ડ મારી આવ, ત્યાં સુધીમાં હું બેડરૂમનો રાઉન્ડ મારી આવ. એક્સક્યુઝ મી, મારા એ અહીંયા આવ્યા છે. તમે કોણ બેન? પ્રિયા બેન. પ્રિયા, પ્રિયા આ તે શું? એટલે કે તમે? અરે મોહન, મારા સ્વામી, ચલો ને તમે ઘરે ચલો ને, મેં મારા હાથથી ખાવાનું બનાવ્યું છે ને હું તમને આજે મારા હાથથી જમાડીશ. તે જમવાનું બનાવ્યું છે? આ જમાડશે સાડીમાં? આઈ કાન્ટ બિલીવ ધીસ. એ આમને શું થયું? LBW જરીવાલા, કેવી લાગો છો? મારા પર છે ને રૂબાબ કરો છો, તમારી બૈરી પર કરો ને. સોરી, આઈ એમ સોરી રમીલા બેન, એમના વતી હું તમારી માફી માંગી લઉં છું. શું છે ને કે હવે મારા એ જરાક ગરમ સ્વભાવના થઈ ગયા છે. બાકી આ ડ્રેસમાં તમે બહુ જ ફાઇન લાગો છો, બિલીવ યુ મી. થેન્ક યુ. અને હા, તમારો લો મિની સ્કર્ટ મોકલી આપજો. નહીં મિની સ્કર્ટ નહીં. કેવી લાગીશ? કેવી લાગીશ? ગમે તેવી લાગે, ગમે તે પહેરે, તારે શું? ચલ ને ડાર્લિંગ, આપણને લેટ થાય છે કુચી કુચી કુ કરવા માટે. કુચી કુચી નહીં, તને નહીં જવા દઉં. તમને શું થાય છે? ભલે ને કરતા કુચી કુચી કુ.
નહીં 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 ચાલ અહીંયા 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 સાંભળ જો એ જરીવાલા તને હાથ જોડું છું તને પગ જોડું છું જેટલું જોડી શકાય બધું જોડીને તને કહું છું હવે મહેરબાની કરીને સાચી વાત કહી દે મને લાગે છે કેવી જ પડશે મારા વાળી તો તારી સાથે મંદિરે જવા તૈયાર થઈ ગઈ તું મંદિરની ક્યાં માંડે છે મારા વાળી તને બેડરૂમમાં લઈ જવા તૈયાર થઈ છે શું કહું મંદિરે જયા લુચ્ચા કેવો ગંડાવે છે તું મને સાંભળો 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 અસલી મોહન હું છું આ ડુપ્લિકેટ છે હાય હાય મેં તારા માટે આટ આટલું કર્યું છતાંય તમે આને જોઈને લપસી ગયા અરે બાબા એવું નથી ચાલો મંદિરે ચાલો ના હું તો પ્રિયા સાથે જ જઈશ ના હું તમને નહીં જવા દઉં હું તને નહીં જવા દઉં અરે હું મોહન મારી વાત સાંભળ મારી વાત સાંભળ આ બધું મેં ગઈકાલે એક ગધેડા જેવી પ્રાર્થના કરી હતી ને ભગવાન ને આ એનો ગોટાળો છે કેવી પ્રાર્થના કરી હતી હું તમને સમજાવું એને ભગવાન પાસે મોહન નું રૂપ માંગ્યું એટલે એને મોહન નું રૂપ મળ્યું શું કામ પ્રિયાનો સહવાસ મળે માટે હોય એક પર્સનનો સહવાસ મળે એટલે તમે આવું કર્યું બાબા મને નહીં ત્યાં કે ત્યાં સોરી હો એક પર્સનનો સહવાસ મળે એટલે તમે આવું કર્યું અરે મેં હજી કાંઈ નથી કર્યું મને છેતરી મારી સાથે વિશ્વાસઘાત કર્યો ને હજી કુછ કાંઈ નથી કર્યું પણ મને નથી સમજાતું કે આ થઈ જ કેવી રીતે શકે થયું એ હકીકત છે નજરની સામે છે અને ન શું કામ થાય આખરે ભગવાન પણ પુરુષ જ છે ને મારી વાત સાંભળ ડાલી હાથ નહીં લગાડતો મને જો પ્રિયા મારે ટચ મી બધું બગાડ્યું મારી વાળું આ તો હવેલી લેતા ગુજરાત ખોઈ બાપા મારી તો હવેલી એ ગઈ અને હવે ફૂટપાથ પર બેસવાનો વારો આવશે પૂછ જરીવાલા તારા ભગવાનને પૂછ હજી કેટલી વાર છે 10 મિનિટ પતી ગઈ સલા એરેન્જમેન્ટ પરમેનન્ટ તો નથી ને આપ આપ આના સવાલનો જવાબ આપ હજુ હું પાછો જગદીશ બની ગયો યાઈલા હું પાછો મોહન બની ગયો એ રમીલા જો તો ખરી હું પાછો હતો એવો ને એવો થઈ ગયો પ્રિયા આજો હું પાછો હતો ન હતો થઈ ગયો રમીલા આઈ એમ સોરી મને માફ કરી દે મને ખરેખર ખબર નહોતી કે ભગવાન મારી માંગણી મંજૂર કરશે અરે ભૂતકાળમાં એકવાર મેં હેમા માલિની માટે પણ આવી માંગણી કરી હતી તો સારું થાત મને ધર્મેન્દ્ર તો મળે રમીલા બેન પ્લીઝ તમે રડો નહીં આપણે રડીશું ને તો આ પુરુષો ક્યારે નહીં સુધરે એ લોકોને તો રડાવીએ ને તો જ સીધા ચાલશે તમારી વાત સાચી છે જેવા સાથે તેવા આ પતિઓ જો પતંગિયા બની શકે તો આપણને પણ મધમાખી બનતા આવડે છે હા ને ચટકા ભરતા પણ આવડે છે ચટકા હાઈ લોટ એટલે એક્ઝેક્ટલી તમે શું કરશો એ રમીલા તારો વિચાર શું છે અમે પણ પ્રાર્થના કરશું ભગવાનને તમારી પ્રાર્થના કોઈ સાંભળવાનું નથી કારણ કે ઉપર પણ અમારી જ મેજોરિટી છે અચ્છા હે સંતોષી માં ના